નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન આ બે સંસ્થાઓને એક રૂપકડો વિચાર આવ્યો. ભારત એ અસ્મિતાઓનો ખજાનો છે એવું આપણે કહીએ છીએ, અને ગુજરાત વિશે તો આપણે અસ્મિતાના ભંડારની વાત કરીએ છીએ. પણ આ જે માનવીય અસ્મિતાઓ છે એને આપણે ઓળખીએ છીએ ખરા, એનું નામ જાણીએ છીએ, એના કામને ઓળખીએ છીએ, પણ એમના જીવન વિશે કેટલું જાણીએ છીએ? અલબત્ત આ દોષ અન્ય કોઈને ન આપી શકાય, અમારી પેઢીને દોષ આપવો જોઈએ. એનું એક કારણ છે કે વ્યક્તિના કામને મોટું થાય ત્યારે પહોંચનારા ઘણા લોકો હોય છે, પણ એ વ્યક્તિ એટલી ઊંચાઈ સુધી પહોંચી છે એ દરમિયાન એણે કેટલા બધા સંઘર્ષો કર્યા છે, કેટલા સમાધાન કર્યા છે, કેટલું જતું કરવું પડ્યું છે, કેટલી વખત એને નિષ્ફળતા પણ મળી છે, છતાં એણે ઉઠીને દોડવાનું પસંદ કર્યું, એટલે આજે એ ટોચ ઉપર છે. અમને એવો વિચાર આવ્યો કે આવી શિસ્તસ્થ અસ્મિતાઓને આ સ્ટુડિયોમાં આમંત્રણ આપીએ અને એમના જ મુખેથી એમના જીવનની વાતો આપણે સાંભળીએ. નીજી વાતો કેમેરાની સામે થાય તો એનો ફાયદો એ છે કે આજના યુવાનોને અને આવતીકાલની પેઢીને ખ્યાલ આવે કે મોટિવેશન માટે પાત્ર ભારતની બહારથી શોધવાની જરૂર નથી, ક્યાંક આપણી આજુબાજુ જ એ પાત્ર હાજર છે. મારા માટે એ અતિ આનંદનો વિષય છે કે આપણે કલા, સાહિત્ય, સંસ્કૃતિ અનેક ક્ષેત્રમાંથી વ્યક્તિઓને મળી રહ્યા છીએ, પણ આજે એક એવું વ્યક્તિત્વ અથવા વ્યક્તિ વિશેષ આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેમના જીવનના બે આયામો કહીએ તો એક આયામ આર્થિક વ્યવહારોનું વ્યવસ્થાપન છે, પણ બીજું સુંદર એ એમના હૃદયમાંથી ઉગતા ભાવોને કવિતામાં ઢાળવાનું છે. કાવ્ય ક્ષેત્રમાં હરીશ મીનાશરૂ નામ બહુ જાણીતું છે. આપણે સૌ શ્રી હરીશભાઈનું આ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ. નમસ્તે ભદ્રાયુભાઈ. નમસ્કાર સર. મેં જેમ કહ્યું એ પ્રમાણે આપણો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે હરીશ મીનાશરૂના ની રચનાઓ સર્જન વાંચીને અનેક લોકો ઓળઘોળ થાય, પણ એ હરીશભાઈનું ખરેખર જીવન, હરીશભાઈ ક્યાંથી ક્યાં આગળ વધ્યા એ લોકોને નથી ખ્યાલ હોતો. અમારો એક નાનકડો એવો ખ્યાલ છે કે એ જીવનની યાત્રા આ આજની પેઢીને આપણે કહેવી. અમે એ પણ બહુ સ્પષ્ટ રાખ્યું કે આપના જીવન વિશે કોઈ બીજી વ્યક્તિ વાત કરી શકે, પણ શા માટે આપ હો તો આપના સ્વમુખેથી જ એ જીવન યાત્રાના યાદગાર પ્રસંગો અને આખો દોર કેમ ન માણીએ. આ ઉદ્દેશથી અમે આપની સાથે આજે નિરાંત જીવની ગોષ્ઠી કરવાના છીએ. આ કોઈ ઔપચારિક એવો સંવાદ નથી, બરાબર. આ એકદમ હોલ હાર્ટેડલી આપણે બેસીને વાતો કરીએ એમ જ કરવાના છીએ, એટલે આમાં કોઈ બીજું બંધન નથી. મને આપની પાસેથી એ જાણવામાં રસ છે કે આપની બાલ્યાવસ્થા, બચપણ જેને કહીએ, એ કેવી રીતે, ક્યાં કેવી રીતે શરૂ થયું, કેવો માહોલ હતો એ વખતનો, અને આપના કુટુંબનો એમાં શું પ્રદાન હતું? વાત તમારી સાચી છે કે મારા મુખે જ જો મારી વાત થાય તો એમાં સત્યના અંશો વધારે હોય, પણ જોડે એક એમાં ભયસ્થાન એ પણ છે કે એમાં આત્મશ્લાઘાનો દોષ જો ભૂલથી આવી જાય તો મારી શી દશા થાય, એટલે હું કોશિશ કરીશ કે એવું કંઈ ન થાય. હાજી. અને તમારો ઉપક્રમ જે હેતુસર તમે આગળ ધપાવી રહ્યા છો એમાં હું કંઈક યોગ્ય રીતે પ્રદાન કરી શકું. આમ જુઓ ને તો હું મારા ઘરનું સૌથી નાનું સંતાન, અને મારા બાપુજી છીકણીના વેપારી આણંદની અંદર. આણંદ એ જમાનામાં છીકણી માટેનું એક સ્થાનક ગણાય, એટલે એમાં બે ચાર પાંચ સ્નફ મેન્યુફેક્ચરર્સ હતા, અને મારા પિતાજી મૂળ આણંદથી નજીક કંજરી ગામ, તે અમારું મૂળ ગામ, ત્યાં બાપદાદાના જમાનાની કંઈ જમીનો પણ હશે, પણ એ બધા ભાઈઓને સોંપી અને
કોઈ કારણસર આણંદ આવી ગયેલા, આણંદ અને કંજરી વચ્ચે કોઈ ખાસ અંતર નથી, હવેના જમાનામાં તો એને અંતર જ ના ગણીએ, માળ 10 કિલોમીટર હશે. અને અહીં એમના એક સ્નેહી સાથે એમનો છીકણીનો ધંધો, એમાં એમણે કામ શરૂ કરેલું અને પછી એ સ્વતંત્ર રીતે પણ કરતા થાય. એટલે અત્યાર સુધી એમ સમજો ને કે 5-1 વર્ષ સુધી એ મારા બાપાની પેઢી, અને પેઢી કહું તો એ ગમ્મતનો વિષય ગણાય, કેમ કે નાની અમથી એક દુકાન, અચ્છા, અને એમાં બધું કામ ચાલે, અને બનાવવાનું અને છીકણી બનાવવાનું ને એની જે ઘૂંટવાની ને એ બધી પ્રક્રિયાઓ છે તો બીજે થતી હોય, પણ એમ જેને વિતરણની વ્યવસ્થા એટલે કે વેચાણની વ્યવસ્થા ત્યાં થતી હોય, મારા ભાઈ અત્યાર સુધી એ ચલાવતા. પછી એમની અવસ્થા થઈ એટલે એ છોડ્યું એમણે. પણ મારો કહેવાનું તાત્પર્ય એટલું કે મારા ફાધર એક સનાતની બ્રાહ્મણ, ગાંધીયન એસ્થેટિકનો એક નાનકડો નમૂનો, અને જેને કહેવાય ને કે લોઅર મિડલ ક્લાસ, આપણે એને મિડલ ક્લાસ પણ ન કહી શકે એવા પ્રકારની આર્થિક અવસ્થા. એટલે મને બરોબર યાદ છે કે જ્યારે મારો જન્મ થયો હશે તો તે વખતે જે મકાન હતું, એટલે 1953માં, એ તો સાવ ખેરો મકાન, અને એમાં છતમાં પણ વચ્ચે ગાબડું, અને દાદર ચડી અને ઉપરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો પડી ના જવાય એટલા માટે વચ્ચેની જે ઉઘાડી ભીત હતી એ પકડીને આમ સાચવી રહીને આ બાજુના રૂમમાં જવાનું, એવા પ્રકારની સ્થિતિ. પણ પછી 7-8 વર્ષ પછી મને એવું લાગે છે કે મારું બચપણ એ છતાં પણ બહુ સારી રીતે ગયેલું, કેમ કે જરા સ્થિતિ સુધરવા માંડી હશે. અને મારા બા તો કહેતા કે તારા માથા પર લાડવાનો ડબ્બો, અમે મગજનો ડબ્બો હંમેશા રાખતા. અને હવે આજે તો કોઈ રાખતું નથી મારા માથા પાસે મગજનો ડબ્બો. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે એક બાજુ આવી સંઘર્ષની અવસ્થામાં પણ એક બાળક તરીકે મારી ઉછેરની વાતમાં કે બીજી કોઈ વાતે મને ઓછું આવે એવું તો નથી થયું. અને 7-8 વર્ષ પછી મારા બાપુજીએ મકાન ઉકેલ્યું ને નવું પાક્કું મકાન કર્યું કે જે આજે પણ છે મારી પાસે, અને ત્યાં અમે અવારનવાર જતા હોઈએ છીએ. અને ખાસ તો ઉત્તરાયણ હોય ત્યારે ખાસ જતા હોઈએ છીએ, કેમ કે ગામ મળે અને ત્રીજો માળ મળે અને અગાસીઓને છાપરા ને પતરા ને બધું મળે, કે જેથી આપણે કોકની પતંગ કાપીએ શકીએ અને કોક આપણી કાપી શકીએ. કેમ કે અત્યારે હું જ્યાં રહું છું તે ત્યાં અગાસી છે કરી, પણ પડોશી પતંગ ચગાવે નહીં ને આપણી પતંગ પડોશી સુધી પહોંચે નહીં એટલું અંતર હોય છે આના જમાનામાં. એટલે પતંગ પણ એક સાહેબ એક ઇમેજ બની જાય છે તમારી નિકટતાની. હવે એટલે તમે કહો છો એ પ્રમાણે મારું બચપણ તો આ રીતે સરસ રીતે ગયેલું. આપે આપને વચ્ચે રોકું, ગાંધીયન એસ્થેટિક એવો આપે શબ્દ પ્રયોગ કર્યો, એટલે મારે એ કેવી રીતે એ હું તમને કહું કે ગાંધીયન એસ્થેટિક એટલે હું એને એસ્થેટિક શબ્દ કહું છું ત્યારે એમાં કળા ઉપરાંત સમજ પણ આવી જાય, કેમ કે ગાંધી એ ગાંધી એમ કહ્યું કે આઈ એમ એન આર્ટિસ્ટ ઓફ, હા. તો એ અર્થમાં તમે જ્યારે જુઓ છો ત્યારે મારા બાપુજી, મેં એમને હંમેશા ખાદીના વસ્ત્રોમાં જોયા છે એમ, હા. અને દેખાવે એટલા મળતા નહીં, પણ બાકીના બધા એવું કે કાકા નહેરુ જેવા લાગે છે, કેમ કે માથે ટોપી પહેરે. અને બીજી એક વસ્તુ એ હતી કે ઘરમાં એ સાવ ફાટલું, એની પર એમ કે ઠીંગડા મારેલા હોય એવું ખાદીનું પોતાનું જબલું હોય, ધોતી હોય એ પહેરીને બેસે, અથવા એ જ રીતે રહે. પણ જો બહાર જવાનું હોય અથવા કોઈને ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની હોય તો ખરેખર અભિવૃદ્ધિ થાય એ રીતે ખાદીનો સરસ મજાનો બાફટા સિલ્કનો જબ્બો અને સરસ રીતે ઇસ્ત્રી કરેલી હોય એવી જ એ જ કાપડની એવી ટોપીઓ, જેને હવે એવું ઉદાહરણ કરીને જ જાય. પછી હું જોઉં કે એનો એને ટાઈમિંગ, એટલે સેન્સ ઓફ ટાઈમિંગ બહુ મોટી વાત છે ગાંધીના એસ્થેટિકમાં, કે અમુક વાગે જે નીચે ઉતરે, એટલે ઉઠતા તો બહુ વહેલા, 4:45-4 વાગે ઉઠી જાય, અને એ ખોખારા ખાવામાં ફળિયામાં સૌથી પહેલા હોય, અને એ એમના ખોખારા સાંભળે એટલે આજુબાજુ વાળા પાડોશીઓને ખ્યાલ આવે કે આ 4 વાગવા આવ્યા. અને પછી એ પરવારી અને એમના સેવા પૂજાના, કારણ કે સનાતન બ્રાહ્મણ અને એમને એમના એક ગુરુ હતા જીવાનંદ સરસ્વતી, બંગાળી હતા, અને એમની સાથે એમણે સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ કરેલો, કેમ કે મારી પાસે જે કેટલાક સંસ્કૃતના પુસ્તકો છે, કેમ કે મારા પિતાજીને એ અર્થમાં
અભ્યાસ કરવાનો મોકો નહીં મળેલો આર્થિક કારણોસર. અને બહુ વેળાસર હશે તો સારા વિદ્યાર્થી હશે, પણ બહુ વેળાસર એ આણંદ આવી જવું પડેલું અને આ કામમાં વળગી જવું પડેલું. પણ પછીથી આ હું જેમની વાત કરું છું, જીવાનંદ સરસ્વતી, કે જેમને એ ચાતુર્માસ કરવા આણંદ આવે, એક જાગનાથ મહાદેવ કરીને એક અમારે ત્યાં મહાદેવ છે, એમાં ક્યાં રોકાતા હશે ત્યારે આ લોકોનો ભેટો થયો હશે, અને એને કારણે થઈને એમનો એ તરફનું વલણ પાછું જાગ્રત, એટલે એ પ્રકારના જે આપણે ત્યાં તો ટ્રેડિશનલી જે ગીતા પ્રેસ ગોરખપુરવાળા જે પુસ્તકો અને સંસ્કૃતના પુસ્તકો અને એવું બધું એ વાંચતા રહેલા. એટલું જ નહીં પણ તમને કહું, એક આ પ્રસંગ મારે બીજે પણ ક્યાંક કહેવાનો થયેલો. એક વખતે હું કોઈ ચિત્રકળાના સંદર્ભે મારે વાત કરવાની હતી, ત્યારે મેં આ કહ્યું કે ભાઈ કોઈ એમ કે ભાઈ એ ગાંધીયન ફિલોસોફી અને ચિત્રકળા તમે નહીં માનો, પણ મારી પાસે આજે પણ એ જમાનામાં જેમ આજે આ નહીં આ બધા સામયિકો વાળા સારા મુખ પૃષ્ઠો બનાવે, અંદર ચિત્રો છાપે, જનકલ્યાણ તો વર્ષો સુધી સોમભિષાના ગમે ને ગમે તે કાગળ પર પણ છાપ્યા, એ ચિત્રોને લોકો સુધી પહોંચાડ્યા. તો એ જમાનામાં મને ખ્યાલ છે કે કેટલાક ધાર્મિક પ્રકારના ચિત્રો તો એમાં રાજા રવિ વર્માના પણ હોય અને બીજા પણ ચિત્રકારો એ જમાનામાં, તો કેમ કે આપણે ચિત્રના વિષયો મહદઅંશે ધાર્મિક રહેતા, તો એવા જે ચિત્રો પ્રગટ થતા, કલ્યાણ નામનું પેલું સામયિક તમે પણ જાણતા હશો, હજુ કદાચ ચાલતું હશે, તો એ અમારે ત્યાં આવતું હશે, તો એ બધા ચિત્રો એમાંથી એ ફાડી લેતા અને પછી એના વિષયવાર, એટલે કે ભાઈ શિવની લીલા હોય એવા ચિત્રો હોય, રામ અને એની આજુબાજુના બધા ચિત્રો હોય, તો એ બધા અલગ અલગ કરીને એના સરસ સરસ રીતે બાઇન્ડ કરેલા મારી પાસે 5 થી 6 એવા પુસ્તકો છે ચોપડીઓ. એટલે મને ખ્યાલ આવે છે કે એ કળા પ્રત્યેની એક રુચિ ચોક્કસ એની. વાંચનનો તો મેં વાત કર્યો, પાછલી અવસ્થામાં જ્યારે એ ખરેખર તો આમ પથારી વર્ષ જ તમાકુની સાથે રહેવાનું અને મધ્યમવર્ગી જીવનમાં કદાચ અમુક પ્રકારનો આહાર જે લેવો જોઈએ એ પણ કદાચ એની પણ સમસ્યાઓ રહેતી હશે, કેમ કે આપણે ફળ ફળાદી ને એવું બધું ખાતા તો બહુ પાછળથી થાય, હવે આવી બધી સમસ્યાઓ સાથે એને લગભગ 65-66 થી એમને ટ્યુબરક્યુલોસિસ વળગેલું, અને એમ સમજો ને કે જીવ્યા ત્યાં સુધી લગભગ 74 વિદાય લીધી ત્યાં સુધી એ જ અવસ્થા, અને પછી તો એવી દશા થઈ ગઈ કે એમને બેઠેલા જ રહેવું પડે. રાત્રે સૂવું હોય તો શરૂઆતની જે 10-11 વાગ્યા સુધીની ઊંઘ છે એ જરા મળે, પછી જાગતા જ આમ નમીને પલાઠી વાળીને બેસી રહેવાનું અને કલાકે કલાકે ઘડિયાળ જોયા કરવાનું, આવી દશા. એટલે એ દિવસોમાં મને બરોબર યાદ છે કે હું એમને વાંચી શકતા દિવસે તો એમને હું કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય એ બધા પુસ્તકો સિરીઝ બંધ લાવું. તો હું જે વાત કરવા માંગુ છું એ છે કે એની પાસે ક્રિટિકલ ફેકલ્ટી છે એ માણસ પાસે, મારા બાપા પાસે. તો મને શું કહે કે આ કૃષ્ણ અવતાર, હવે એક બાજુ વિચાર કરો મારા બાપાનું નામ કૃષ્ણ રામ છે, કૃષ્ણ તરફની એમની અમુક પ્રકારની આસક્તિ છે, મારા ઘરમાં દરરોજ સાંજે બધા ભાઈ ભાંડુઓ અને બહેનો ભેગા થઈ અને ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે, એક શ્લોક આ બાજુ પુરુષ વર્ગ બોલે અને બીજી બાજુ બીજો શ્લોક બહેનો અને નાનપણમાં મારા બાપણ દરેકની પાસે એક એક ગોટકો હોય, અને તે છતાં એ મને કહે છે કે મુનશી આમાં આ પાટલી અવસ્થાનું લખાણ છે એમાં એવા જામતા નથી. તો હું આ જરા એમની ક્રિટિકલ ફેકલ્ટીની પણ વાત કરું. નોટ ઓનલી દેટ સાહેબ, મારી જોડે કંઈ પંચદશી કે એવું ભૂલી ગયો છું અત્યારે નામ, તો એ કેવું એ પ્રકારનું ધાર્મિક બધી જ વસ્તુઓ ઉપર આમ કમેન્ટ કરતું એવું એક પુસ્તક છે. તો સાહેબ એમાં સાધારણ રીતે આપણી એ જમાનાના વૃદ્ધોની વાત કરીએ તો કે ધાર્મિક પુસ્તક આવ્યું એટલે તો પછી આકાશી વાણી થઈ ગઈ, એમાં કશું ફેરફાર ના થઈ શકે, એની અંદર આપણે આપણું સમજદારી કશી દાખવવાની નથી હોતી કે આ બરોબર સ્વીકારવાનું, પણ છતાં એ પુસ્તકમાં આજની તારીખમાં પણ હું એક જગ્યાએ મેં કોમેન્ટ જોઈ કે દાખલા તરીકે કેવા પ્રકારની સ્ત્રીઓ સાથે કેવા પ્રકારના સંબંધો હોવા જોઈએ એ લગતી કોઈ સામાજિક એમાં સમજ આપવામાં આવી હોય એવા કેટલાક ફકરા હતા. તો એમ કે કોઈ વિધવા હોય અને
એની સાથે તમારે સંબંધ હોય તો વાંધો નહીં, એવું કોઈક વાંધાજનક વિધાન એમાં હતું. તો એમાં એમણે બાજુમાં એવી કોમેન્ટ કરી છે, મૂર્ખામી ભર્યું. અચ્છા, તો આ એક નાનકડી વાત છે કે કોઈ એક માણસ કોઈ એક ફકરાની બાજુમાં એક શબ્દથી એના ચિત્તની અંદર જે એક સ્પષ્ટતા છે એ પ્રગટ કરે છે. તો આ મારા માટે મોટી વાત હતી. અને મેં જે ગાંધીયન ફિલોસોફીની વાત કરી, હવે એમાં ચીવટ આવે છે. તમને કહું કે એ જમાનામાં હું એમની હોમિયોપેથીની દવાઓ લાવું, તો હોમિયોપેથીની દવા તો તમને ખબર છે પ્લાસ્ટિકની પેલી કોથળીઓમાં પડીકીઓ વાળીને આપે, હવે હવે તો ડબ્બીઓ કરે છે. તો એમાં એક ટાંકણી હોય, તો એ શું કરે કે એ ટાંકણી લઈને નાનકડો કાગળ રાખે, એમાં એક પછી ત્રીજી ટાંકણી, એની પાસે નાનકડી ટીપાઈ હતી એની પર એ મૂકતા જાય. પછી હું કે ઘરનું બીજું કોઈ ટાંકણી માટે ફાફા મારતું હોય તો એ એને આપી શકે કે લે ભાઈ, કે ભાઈ આ તને ટાંકણી જોઈએ લે. આ નાનકડી ચબરખી હોય તો પણ કામની વસ્તુ હોય તો એ સંઘરીને દબાઈ રાખી હોય સરસ રીતે. અને એ જમાનામાં કેવું કે હોમિયોપેથી ડોક્ટર પાસે હું દવા લેવા જઉં તો મારે બધું વર્ણન તો કરવું પડે કે ભાઈ રાત્રે સુવાતું નથી, ગળફા આવા આવે છે, કેવા આવે છે વગેરે વગેરે. તો એ બધું લખીને આપે મને એ વ્યવસ્થિત રીતે, અને એ મારે પહેલાં ધરવાનું. તમે માનશો નહીં, છેલ્લે તો એ છેલ્લા વર્ષોમાં એટલા પથારી વર્ષ કે જેને પેશાબ પાખાને પણ પથારીમાં કરવા પડે. પથારીમાં એટલે અમે એક એવું બાજુમાં એક મોટું ટેબલ બનાવેલું અને ત્યાં એ ખસી ના આવે ને એવું બધું. તો સાહેબ પછી હાથ ધોવડાવવા પડે હસ્ત પ્રક્ષાલન માટે, તો ત્યાં એમના માટે એક સાબુ. તો એ સાબુ 1 cm/1 cm ઘનાકાર ધારણ કરે. અચ્છા, એવી ચીવટથી હાથ ધોવે. હું એટલે કહું છું કે ગાંધીયન એસ્થેટિકનો એક નમૂનો એ મારા બાપુ. અને એ સમયમાં ચાંચણીનું પણ બહુ મહત્વ હતું, સ્ટેપલર કે એવું કઈ હતું નહીં, શું હતું ને, એટલે કઈ પણ આવી રીતે સંધાડવાનું થાય, સાચવવાનું થાય ત્યારે એની બહુ જરૂર છે. એટલે ગાંધીએ પણ એક નાનકડી પેન્સિલ જે મળી હતી એનો નાનકડો ટુકડો હતો એ શોધવા માટે ઘણા બધાને ધંધે લગાડ્યા હતા. એટલે હું ચલો આ ચલો પેન્સિલની વાત કહી દઉં, હું પેન્સિલની વાત કરું કે અમારી દુકાને કોઈ કામ હોય તો કશું એવું કંઈ ખરીદવાનું કે આપણને ખપ પડ્યું કે ભાઈ અમારે પેન્સિલ જોઈશે નોટ જોઈશે તો આપણે રજૂઆત કરવી પડે મી લોર્ડ આ. તો પછી ત્યાં જઈને એમ કે બાપુજી પેન્સિલ આપવાની થઈ છે, હવે તું ગયા મહિને તો લઈ ગયેલો એટલે એવી ક્વેરી આવે. અને સૌથી મોટી વસ્તુ એ કે મારી પાસે કાઉન્ટર ફાઇલ માંગે, ઇન અ સેન્સ કે આટલી વધી હોય છે એ તું જમા કરાય. તો ભાઈ એકવાર એવું થયું કે મારાથી તો મારાવાળી જે પેન્સિલ હતી ખોવાઈ ગઈ, એટલે બાજુમાં આપણો દોસ્તાર હોય ને, દોસ્ત આઠી તારીખ પેન્સિલ હોય તો આપણે મને જરા, એટલે એણે મને પેન્સિલ આપી હશે. અને મેં પછી એ દરબારમાં રજૂ કરી કે આ કાઉન્ટર ફોઇલ છે અને મને બીજી પેન્સિલ આપો. એટલે હાથમાં પકડી મને કહે છે પણ આપણે તો અજંટા વાપરીએ છીએ, નટરાજ કેમ વાપરીએ છીએ. એટલે ત્યાં પણ પકડી જવાનો વારો આવે છે. એક આ એક આખો એક માહોલ હતો કદાચ ગાંધીએ હવે ઘણા માણસો ઊભા કર્યા હશે સાહેબ. બહુ સાચી વાત છે. અને એક સાદગીનું એક જે તત્વ હતું પણ એ બધું પાછું છટકી ગયું 40-50 વર્ષમાં. બહુ સાચી વાત છે. મને એ હરીશભાઈ આપે જે વાત કરી એ દરમિયાન આ જે ચીકણીનો વ્યવસાય હતો એ આમ વડીલોપાર્જિત હતો એટલે પસંદ થયો હશે કે ના? એટલે મેં તમને કહ્યું ને કે એ ધંધામાં કંઈ લાગીએ એવા વિચારથી કંજરી છોડીને એમને આવવાનું થયું. તો એમના ફોઈના દીકરા એ એમની આણંદમાં એક ચીકણીની દુકાન હતી, ઓકે, એટલે એની સાથે એમને બે કંઈ બેસ જતું એમ એવી રીતે. અને પછી એમણે જ્યારે એ બધા ધંધા સમેટ્યા હશે અથવા તો એમણે બંધ કરવાનું વિચાર્યું હશે ત્યારે એમણે એ સ્વતંત્ર રીતે ધંધો કરવાનું શરૂ કરેલો. બરાબર, એટલે બીજું પછી કઈ વિચાર્યું નહીં હોય? ના, બીજું આવશ્યકતા ના રહી હોય ના. પછી આમાં શું છે સાહેબ, એ જમાનામાં આપણે બીજું વિચારી નતા શકતા, એવા કોઈ સ્ટાર્ટઅપ ના કન્સેપ્ટ હતા જ નહીં એ જમાનામાં. અને એ એટલું અઘરું થઈ પડતું કે કોઈ માણસ વગર પૈસે ધંધો કઈ રીતે કરે, નાનકડો કરવો હોય તો પણ. એ જમાનો તો એવો જ હશે ને, પૈસો તો દેખાતો જ ક્યાં હતો આમ જોવા જાવ તો.
અને સાથોસાથ એવું પણ હતું કે સાદાઈ એટલી સુંદર રીતે કામ કરતી કે પાછું જે મળતું હોય એનાથી સંતોષથી આખું જીવન. એટલે સંતોષ એટલે હું ત્યાં સુધી કે એમ સમજો કે આજે તો હવે આપણે સરકારને કહેવું પડે કે ભાઈ તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો પ્લાસ્ટિકની કોથળી ના વાપરશો, કેમ કે એ બાયોડિગ્રેડેબલ નથી અને કઈ વર્ષો લે છે, બરાબર છે. હવે એ જમાનામાં તો પ્લાસ્ટિકની કોથળીઓ હતી જ નહીં, એટલે અમારે ત્યાં જે પેલા પેલા ખાખરાનો પાન આવે ને એ પાનની એક ખાસિયત કેવી કે તમે પાણીમાં પલાળો એટલે વળી પાછા આમ સોફ્ટ થઈ જાય અને તમે ઈચ્છો એ રીતે વાળી શકો, બરાબર. તો એ પાનામાં જ આ છીકણીના પડીકા બંધાય. મેં ઘણા વાળ્યા છે. એમ સમજો ને કે નોકરી મળી નહોતી અને ભણવાનું પૂરું થઈ ગયેલું, એ વચ્ચેનો જે આ ગાળો હતો એમાં એક અર્થમાં એ જે હિડન અનએમ્પ્લોયમેન્ટ મારી હતી એને સંતાડવા માટે હું દુકાને બેસતો હતો, એવું કહી શકાય. તો ધારો કે કોઈ માણસને વધારે જોઈએ છે, ધારો કે નાનું પડીકું વાળવાનું હોય તો બે પાન લઈને તમે આમ વાળીને આપી દો, તો ધારો કે કોઈને વધારે જોઈએ છે કે ભાઈ મારે 500 ગ્રામ જોઈએ છે કે કિલો જોઈએ છે, તો પછી એ ઘરે એ સંદેશો જાય તો મારા મધર એ પતરાવળી બનાવી અને પછી એમને પહોંચતી કરીને એમાં પછી મોટા પડીકા. તો તે વખતે જે આજે આ આપણે સમજતા નથી, પણ આજે સપોર્ટ સિસ્ટમ કે એક મધ્યમ વર્ગનો અથવા નિમ્ન મધ્યમ વર્ગનો અથવા ગરીબ વર્ગનો એક પરિવાર હોય તો કેવી રીતે એકમેકને આર્થિક રીતે પણ સપોર્ટમાં રહેતો હોય છે એનો એ મારા મધર એક નમૂનો ગણાય. અને મધર કેટલું ભણેલા અને મધર ઘર ઘર જો મારા મધર એવું ભણેલા નહીં હોય પણ અક્ષરજ્ઞાન ખરું, તે ત્યાં સુધી કે ચૈત્ર મહિનાની અંદર ઓખાહરણ વાંચવાનું હોય તો એ ઘરનું ઓખાહરણ પકડીને વાંચે, દરરોજ ન્યૂઝપેપર પણ વાંચે. ઓકે, એટલે અને રામાયણ મહાભારત એવું તેવું વાંચવું હોય તો એની નવરાશે એ વાંચે, એ પ્રકારનું અભ્યાસનું ખરું એમનું. બાકી કુટુંબને સાચવવું અને કુટુંબને સાચવવું અને આમ એક 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 ટોલરન્સ અને હંમેશા શું કે તમે તો શું એમ કે રહ્યા છો, તમે જોઈન્ટ ફેમિલીમાં રહો, કેમ કે એમને ભાગે રહેવાનું શું આવેલું, પિતરાય ફોઈના દીકરાની સાથે એ પરિવારમાં, એટલે શું એ ઘણું બધું વેઠવાનું પણ થયું ને સાહેબ એ જમાનામાં. અને એ જમાનામાં તો મેં એક આખી જોયા છે, અમારા આમ બોલવે ચાલવે બહુ મોફત હતા, એટલે ધારો કે મનમાં ના હોય તો પણ કોઈક શબ્દ વાગી તો જતો જ હોય છે, એ બધું વેઠવાનું જે એ જે એના સંદર્ભો જે હોય ચિત્તની અંદર, એટલે એવું કંઈક તમે શું વેઠ્યું છે એવું કે નાની નાની વાતે તમને આવા આમ કલહ થાય છે, એ ખરું. જો કે એટલે ટોલરન્સ હું મારા મધરની એ જો વાત ગણું તો હું એને ટોલરન્સની એની જે શક્તિ હતી ને, કેમ કે મારા બાપા તો મારી કવિતાઓમાં પણ આ બંને જણા આવે છે જુદી જુદી રીતે, વારંવાર આવે છે કે મા બા હતી, એક એક શ્રાદ્ધ કવિતા છે તો મારે માતાના શ્રાદ્ધ નિમિત્તે જ લખાયેલી છે, તો તું શ્લેષ્મા નિધાર, એક શીતળ શ્લેષ્મા નિધાર, અને બાપુ એ અગ્નિસુક્ત, હું એને પોઝિટિવ અર્થમાં અગ્નિસુક્ત કહું છું, કેમ કે એની પાસે એક જુદા પ્રકારની એક 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 તરફડાટ હતો કે હું આ મારી પાસે અધ્યાત્મ અથવા તો આ પ્રકારનું જે વર્ણન આવ્યું છે એ એમ નથી આવ્યું, મેં મારા બાપાને જોયા છે એ રીતે જીવતા, અને એને માટે થઈને એમણે જે કંઈ કર્યું હશે. હું છેલ્લા દિવસોમાં એમના એક પરમ મિત્ર એને અમે માસ્તર કાકા કહેતા, અને માસ્તર કાકા એટલા માટે કે આણંદમાં એ પોસ્ટ માસ્તર થઈને એક જમાનામાં આવ્યા હશે, પછી એ બંને જણને મૈત્રી થઈ હશે અને પછી એમના બંનેના એક જ ગુરુ હોવાને કારણે એ બંને ગુરુભાઈ બનેલા અને અતિશય ભાઈચારો, અને મિત્રચારો નહીં પણ ભાઈચારો છે. હા, એટલે મારા બાપાના ગયા પછી પણ એ વર્ષો વર્ષ 2-3 મહિના મારે ત્યાં આવીને રહેતા હોય એવા પ્રકારનો સંબંધ. હવે એ મને એમણે એવું કહ્યું, એક એ મારા પિતાના એક એક ક્વોલિટી પર પણ એ પ્રકાશ ફેંકે છે કે અમે જ્યારે એમના ગુરુ, એટલે મેં જ કહ્યું કે જીવાનંદ સરસ્વતી, એ જ્યારે ચાતુર્માસ માટે જાગન્નાથ મહાદેવ આવ્યા હોય તો એમ કે આ લોકો દરરોજ સાંજે ત્યાં સંત સમાગમના ખ્યાલથી જતા હોય, બરાબર. તો કે છે એક વખતે મેં એમ કે
સ્વામીજી ને એવી ફરિયાદ કરી કે તમે બધું કૃષ્ણ રામ ને જ કહો છો, કઈ પણ કામ હોય તો મને તો કોઈ દર કહેતા નથી. એટલે કે મને આવી એક ઈર્ષાભાવ આવો જાગેલો, એટલે મેં સ્વામીજીને ફરિયાદ કરેલી. તો એમણે મને શું કહ્યું એ હું તને કહું છું, કે છે આ ઇન્વર્ટેડ કોમામાં, કે તું કઈ રીતે બેઠો છું એ જો, અને કૃષ્ણ કઈ રીતે બેઠા છે એ જો. હું કે છે પલટી વાળીને બેઠેલો, અને તારા બાપા છે તે પેલું વિરાસન કહીએ છે કે શું કહે, ફાડીને ઉભા થવા એવું એક જે આસન છે, કે એક પગ આમ હોય અને બીજો આમ આમ વળેલો હોય અને તત્પરતા ઉભા થવાની હોય એવી સ્થિતિમાં હંમેશા બાજુમાં બેઠેલા હોય. તો કે કોને કહું બાબા, તો એમનું ઓબ્ઝર્વેશન પણ કેટલું ક્લાસિક છે. એટલે મૂળ મુદ્દો આવો છે કે એક એક પરંપરા હોય છે એ આપણું પોષણ, એ જુદી જ વાત છે ભદ્રાયુભાઈ. હાજી, કે મારા બાપાએ જે કર્યું છે તે હું નથી કરતો અને કરવા માંગતો પણ નથી. દાખલા તરીકે એને સામે રાખીને કલાક સુધી બેસીને માળા ફેરવી હોય, અથવા તો પેલી જળાધારીથી શિવલિંગ ઉપર એને અભિષેક કર્યો હોય, એ બધું મારે કરવાનું નથી રહેતું, કે મૂર્તિ પૂજા કેમ કે હું માનતો નથી. પણ એની પૂર્વ ભૂમિકા રૂપે મારે જે રીતે તૈયાર થવાનું હોય એને માટે એ પોષક વાતાવરણ. બહુ સાચું બાબા. એટલે ત્યાર પછી જયારે હું મારા ગુરુને મળું છું ને સાહેબ, ત્યારે મને ખબર છે કે મારે કેવી રીતે વર્તવાનું છે. એ મને રેડીમેડ મારા બાપાએ આપી દીધેલું છે. એટલે રિચ્યુઅલ્સને ફોલો કરવાની જરૂરિયાત નથી, પણ એમને જે આઈડિયલ્સ આઈડિયોલોજી જે આપી છે એ જાણે અજાણે અંદર બેઠી છે. અને આપણને ખ્યાલ આવે બીજું એક, કે ભાઈ મારે ત્યાં એવા પ્રસંગો ઉજવાતા હોય, જન્માષ્ટમી છે કે એ શિવરાત્રિનો પ્રસંગ, તો મારે ત્યાં સ્નેહી સ્વજનોમાંથી, એટલે ખાસ કરીને એમના આ ગ્રુપમાંથી લગભગ 10-12 જણા હોય. અચ્છા. એ મહેમાન થયા હોય, એને કિલ્લોલ કરતા હોય, એક સાત્વિક પ્રકારનો. તો આજે મને એમ કે મારે સત્સંગને કારણે થઈને એ પ્રકારનું કયું વૃંદ હોય મારા ઘરની અંદર, તો એ હોવું જોઈએ એવો ખ્યાલ હોય મારા મનમાં, કે મારે એક મારો પોતાનો એક એક વિશેષ સમાજ મારા માટે હોય, જે બિલકુલ કુટુંબી જેવો એ પણ હોવો જોઈએ. આ આ આ માહોલની અંદર ભણવાનું ત્યાં જ બન્યું હશે, આણંદમાં જ, પ્રાથમિક શાળા અને માધ્યમિક બધું જ. હા, એના કોઈ યાદગાર શિક્ષકો કે જેણે કોઈ હજુ અસર છોડી હોય? એટલે શિક્ષકોની બાબતમાં તો હું તમને કહું, હાજી, કે સારા શિક્ષકો હતા જ, એની ના નથી પાડતો, પણ કેટલાક એવા શિક્ષકો પણ હતા કે જેને આપણે જરા મશ્કરીના ટોનમાં વાતો કરવી પડે જેના વિશે. એમ હા, એટલે ગુજરાતીનો, એટલે એક એક રીતે આપણે ગુજરાતી સાથે સંકળાયેલા છીએ ભાષા સાથે. એટલે એક એવો રમૂજી પ્રસંગ કહું તમને. હાજી, ચોક્કસ. કે એક અમારા શિક્ષક હતા, એ ક્યાંક આજુબાજુના કોઈ ગામમાંથી આવતા. આમ તો હું ગાંધીયન કહેવાય એવી સારામાં સારી સ્કૂલ, દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ, ડીએન હાઈસ્કૂલ તરીકે જે જાણીતી છે, અને ગાંધીયન ફિલોસોફીથી ચાલતી હોય, હવે જો કઈ જરા વાતાવરણ બદલાયું, પણ એ એવી સ્કૂલમાં હું ભણેલો. અને તો આ જે શિક્ષક એમનું વારે વારે ગળું બેસી જાય, બોલતા બોલતા કિશોર કુમારને જેમ યોડલિંગ કરતા હોય એવી રીતે, કાંક એટલે બાજુમાં લીંબુ અને સોડા રાખેલો, એમ સોડા ભભરાયેલો એવું લઈને ચાલુમાં એ કરીને ગળું બળું વ્યવસ્થિત કરે અને પછી વાત આગળ ચલાવે. તો મને બરાબર યાદ આવે છે કે કોઈ એક સરસ વાર્તા, અથવા ભૂલી ગયું છે કોની વાર્તા હતી, કદાચ ધૂમકેતુની હોય, તો કદાચ ના પણ હોય, પણ એમાં આવું વાક્ય આવે કે અમે બંને, હું અને ભાભી કુવા તરફ ચાલ્યા. એટલે પછી અમારા સાહેબે એવું કહ્યું કે અહીં એ ત્રણેય જણા એ કુવા તરફ હવે જાય છે અને ત્યાં જઈને વગેરે વગેરે વગેરે. એટલે પછી આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ કરીને હું ઊભો થયો, સાહેબ અહીં બે જણા છે, હું અને ભાગ, પણ એ બંને થઈને અમે બને છે. એટલે પેલા સાહેબ તો ગુસ્સે થયા, તો તમે ભણાવો આવીને, લગ્નને તમે ભણાવો તે બરોબર છે, અને અમારી ગેરસમજ જ હશે કે હું એમાં ત્રણ જણ બે જ જણને જોઉં છું. પણ ટૂંકમાં કહેવાનું મતલબ શું કે સારા શિક્ષકો પણ મળે અને
આવા શિક્ષકો પણ મળે. અને હવે તો સમસ્યા એ થતી જાય છે કે હવે શિક્ષકોનું પ્રમાણ વધવાનું છે, વધી રહ્યું છે, દુઃખનો વિષય છે, દુઃખનો વિષય છે. બાકી તો અમારે ત્યાં એક બીજા અછોલાલ ઉપાધ્યાય જે અમારા આચાર્ય હતા, ક્યારેક જ ક્લાસ લેવાનું એમને બને, પણ સાહેબ એ ભૂમિતિના શિક્ષક, અને ભૂમિતિ જેવો અઘરો વિષય, પણ જો સાહેબ એ ભણાવતા હોય તો શીરાની જેમ પ્રમેય અને રાઇડરો પણ ગળે ઉતરી જાય. આપણે ઘેર જઈએ ના આવડે તો જુદી વાત છે, પણ ત્યાં બેઠા એ ત્યારે તો ગળે ઉતરી જ જાય. અચ્છા. અને એમણે એક વખતે એક સરસ એક આવો કોઈ કોઈ ખાલી પડેલો અવકાશ વાળો ક્લાસ હશે અને કોઈ નહીં હોય શિક્ષક અંગ્રેજીમાં આવે એમ, તો એ આવી ગયેલા અને સરસ રીતે ગુજરાતીનો એક 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 વાર્તા એમણે સરસ રીતે વાંચી, પછી એ સમજાવી, અને પછી એક કવિતાની પણ વાત કરી. અને એવું કહ્યું મને, એટલે મને એટલે અમને સૌને, કે હું દરરોજ સાંજે એક કવિતા વાંચ્યા વિના સૂતો નથી. તો આપણે ખ્યાલ આવે કે જુદા પ્રકારના માણસો પણ જે ઓફિશિયલી શિક્ષક નથી એ શિક્ષકત્વ થી ભરપૂર હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે ભલે એ ભૂમિતિના શિક્ષક હોય પણ એનો સાહિત્ય સાથેનો જે લગાવ છે તે જરા જુદા પ્રકારનો છે એમ. પણ હાઈસ્કૂલથી એવું થવા લાગ્યું કે ગુજરાતી પ્રત્યેનો લગાવ વધુ છે અથવા ગણિત પ્રત્યે ઓછો છે? કયા કયા વિષયમાં વધુ રસ? હું તમને કહું કે સ્કૂલમાં હતા ત્યારે લાઇબ્રેરીમાં, અમારી જે આણંદની લાઇબ્રેરી છે એમાં જવાનું બને, પહેલાં હું ક્યાંક લખી ચૂક્યો છું, અને ત્યાં કુમાર અને બધા સામયિકો આવે બરાબર છે, એટલે હું કુમાર જોઉં અને પેલા લાઇબ્રેરિયન ની નજર ચુકાવીને એનું પહેલું પાનું કવિતાનું હોય ને ફાડી લઉં એમ. હા, એટલે મેં જાહેર માફી પણ એ લેખમાં માંગેલી કે કાલી ટોપી વાળા જે અમારા જે લાઇબ્રેરિયન હતા. તો મારો કહેવાનો મતલબ શું છે કે એ કાગળિયા ભેગા કરીને મેં પુસ્તિકા બનાવેલી. કેટલા બધા મહિનાઓના કુમાર ફાડફાડ કર્યા હશે મેં, અને મને ખબર છે કે હું ખાતરીપૂર્વક કહું છું કે ફાડી લીધાથી કોઈ નુકસાન નહીં ગયું હોય, કેમ કે આણંદમાં મારા સિવાય કોઈ એ જમાનામાં કવિતા વાંચવા વાળું નહીં હોય. પણ ટૂંકમાં હું આવું બધું કરતો. પછી મને બરોબર યાદ છે કે એક જમાનામાં નિશ્ચિતને ઉમાશંકર ના એ કાવ્ય પુસ્તકને જ્યારે ઇનામ મળ્યું તો એવું નિશ્ચિત કોઈ રીતે મેં મેળવેલું, ને પછી એમાં જેટલા જેટલા અઘરા શબ્દો હોય ને એની મારી પર્સનલ ડિક્શનરી બનાવેલી એમ. હા, એમ કે આ જ એવા શબ્દો હશે કે જેનાથી કવિતા થઈ શકતી હશે. ઓકે, અચ્છા, એટલે એવું પણ ખરું. આપણા માટે હું મૂળ મને ચિત્રકળાનો રસ આજની તારીખમાં પણ, અને એક જમાનામાં તો મારા મનમાં એવા ખ્યાલો પણ ખરા કે આપણે મુંબઈની પેલી જે જે સ્કૂલ ઓફ આર્ટ્સ છે ત્યાં એમ કે કળાનું શિક્ષણ લેવા જઈશું ને એવું બધું. પણ હું પાછો પૂછવાનો જ હતો, કુમારમાંથી કવિતાનું જ પાનું ફાડવાની ઈચ્છા થાય એટલે ક્યાંય કવિતાના બીજ પડ્યા હશે? હોય હોય એમ જ, એના વિના તો આ કર, કારણ કે હું વાંચતો જઈશ ને, વાંચતો હોઈશ ને, મને ગમતું પણ હશે. એટલે એક જુદી વાત છે કે હું ચલો, એટલે કવિતાનો બીજ તો હતા એ મારો પ્રસંગ વારંવાર કહેવાઈ ગયો છે, છતાં ફરી એકવાર કહું કે અમારા એક જોનભાઈ મેકવાન કરીને એક શિક્ષક હતા ગુજરાતીના, તો એ પેલા નોટિસ બોર્ડ પર નહીં જાત જાતના છોકરાઓએ લખેલા આમ કંઈક જોડકણા કવિતા બે પંક્તિ ફકરો સુલેખન એવું બધું મુકાતું હોય, તો એમાં મારી પાસે કંઈક માગ્યું અથવા મેં સામેથી આપ્યું હશે તો એ કવિતા હતી, અને કંઈક પ્રાસંગિક કે જેમાં મેં આગળ હરી શ દ વે પેલો પેલો અક્ષર લઈએ તો મેં લખેલું કે ભાઈ અમરતાને કૂંપળો ફૂટે એવી કોઈ જોગવાઈ કરેલી મેં એમાં. અચ્છા, પેલો અક્ષર હ આવે, પછી બીજી લીટીમાં રી આવે, ત્રીજો શ આવે, અને એવી એક કવિતા લખેલી. કવિતા તો એને એમ સમજો ને કે ભાઈ બહુ ઉદારતાથી કવિતા કહેવી પડે, પણ કશું કેવું કવિતાનો જન્મ થયો. હા, એવું એમને મેં આપેલું, અને એ વાંચીને પછી એમણે મને એક
નહીં એમ કે ભાઈ ઓળખીતા હોય તો આપણે તો આપણે દરજી હોઈએ તો કોઈ ઓળખીતો હા તો પછી મારું આ જીફ સીવી આપજો એમ કરીને એ મારે ત્યાં આવે અને મને કહે છે કે આ તે વખતે નહીં પછી મારા ખ્યાલથી એક હેલિકોપ્ટર ક્રેશમાં આપણા બળવંતરાય મહેતા કરીને જે ચીફ મિનિસ્ટર હતા એ અવસાન પામેલા તો એમના નામ અને એમના પત્ની નસરોદબેન કે એવું કંઈ નામ તો એ નામના અક્ષરો આવે એવી રીતે એમ કહેતું કવિતા લખી લાવો પ્રાસંગિક. તો મેં તો બીજે દિવસે સ્ટિચ ટુ ઓર્ડર પછી મેં બીજા પણ કેટલાક પ્રસંગો આ તો બધા રમૂજી જ પ્રસંગો છે જરૂર પણ એ બતાવે છે કે તમારી અંદર કંઈક આવી ગડમથલ ચાલતી હતી. છકો મકો છેલ છબો બકોર પટેલ એ બધું આપણે વાંચતા હોઈએ બહુ મજા પડતી હોય. એટલે મેં મને બરાબર યાદ છે કે બકોર પટેલની કોઈ વાર્તા મેં લખેલી અને લખેલી એટલું જ નહીં મારી નોટમાં પછી જેવી રીતે ગાંધીમાં વચ્ચે વચ્ચે ઇલસ્ટ્રેશન્સ આવે એવી રીતે મેં ચિત્રો પણ દોરેલા પણ ઈશ્વરની કૃપાથી એ બધું ખોવાઈ ગયું. એટલે આવું બધું તો હતું પણ તમે કહો છો એમ ખરેખર કવિતા જેને કહેવાય ને એની સાથેનું અનુસંધાન ક્યારે થયું એ કહું તમને કે હું જ્યારે બીએસસીના છેલ્લા વર્ષમાં હતો તો તે વખતે મારે ત્યાં એક સ્નેહીબેન બે વર્ષનો અભ્યાસ કરવા બીએડનો બહુ નજીકના એ આવતા આવેલા અને એ મારે ત્યાં જ રહેતા તો એ દરરોજ અમારે ત્યાં એમ બી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન છે વિદ્યાનગર ત્યાંથી કોઈક ને કોઈક સામયિક એ લેતા આવે ત્યારે મેં પહેલી વાર કવિલોક અને કવિતા અત્યંત આશ્ચર્યચકિત થઈને કે ઓહો એકલી કવિતાને કોઈ આવા સામયિકો હોય એ રીતે મેં જોયેલા અને વાંચેલા અને વાંચ્યા પછી મને એવું થયું કે આવું તો હું લખી શકું. એટલે મેં એ લેખમાં એવું પણ લખ્યું છે કે મને ઘણી બધી વસ્તુઓ જોઉં ને તો મને એવું થાય કે આ હું કરી શકું. કુંભાર છે માટલું બનાવે છે આમ કરીને તો મને થાય કે હું આ કરી શકું. અમુક પ્રકારનું ચિત્ર તો મને થાય કે હું આ કરી શકું. તમારે જાણકારી માટે કહું કે ક્રિએટિવિટી જુદી જુદી રીતે અંદરથી ઉછાળા મારતી હોય છે અને એને સ્ફુરણ કરતી હોય છે. તમે ભલે તમારું એક ક્ષેત્ર છે કે નહીં એ પણ ક્રિએટિવિટી એક વસ્તુ એવી તમે માણસ છો એટલે જ બધા ક્ષેત્ર તમારા બને છે. આજે તમે માણસો વાળમાં પણ ક્રિએટિવિટી કરે છે. પહેલાં તો જે શામળી કન્યાઓ હોય પેલી આફ્રિકન એ લોકો જ એમ કે માથાની અમુક પ્રકારની હોય એક છોકરીના નાનકડી છોકરીના લગભગ 100 જેટલી નાની નાની ચોટલીઓ બાંધીને એટલી સરસ ડિઝાઇન કરેલી એણે તો હું તો ચકિત થઈ ગયેલો. મહિનાઓ સુધી માથું નહીં ઓળવાનું નહીં ચોળવાનું પણ છતાં આપણે ખ્યાલ આવે કે માધ્યમ એ તો માણસને ગમે તે મળી રહેવાનું છે સાહેબ. એના માટે એવું જરૂરી નથી કે હું આ મીડિયમમાં કામ કરું છું. તો મને બરાબર યાદ છે કે એ જમાનામાં મારા ભાઈ હાર્મોનિયમ વાંસળી બહુ સારી વગાડે. અમારે ત્યાં એક તબલચી બહુ સારા એટલે ખરેખર જેન્યુઇન કહેવાય એવા તબલચી જાણકાર. બીજા એક મિત્ર હતા એ પણ તબલા વગાડે અને હાર્મોનિયમ પણ વગાડે. મારા ભાઈ હાર્મોનિયમ શીખવું છે એવું કરીને હાર્મોનિયમ લાવેલા. આપણે નાના એટલે આપણને અડવા ના દે પણ એ જ્યારે ઘરમાં ના હોય ને ત્યારે લિટરલી હું એની પર એક ઇન્વર્ટેડ કોમામાં ચડી બેસું. અચ્છા. અને મારી રીતે મચું અને એમ કરતાં કરતાં મને હાર્મોનિયમ આવડી ગયેલું. હા એટલે એક દિવસ એ બન્યું એવું કે હમણાં ગયા હશે હું મંડ્યો હશે ને એ તરત પાછા આવ્યા એટલે હું ગભરાઈને બંધ કરી દેવાની કોશિશમાં હતો. તો મને કહે છે નાના તું તો મારથી સારું વગાડું છું. ટૂંકમાં એ જમાનામાં મને બરાબર યાદ છે મેં થોડાક જે બધા અમારા મિત્રો ભેગા થઈને ગાયન વાદન કરે ને રવિવારે 15 દિવસે એકાદ વાર તો એમાં ગાવા માટે મેં 2-3 ગીતો ગુજરાતી ગીતો કમ્પોઝ પણ કરેલા. અચ્છા. હા સંગીતનું કશું મને જ્ઞાન નથી એ અર્થમાં જેને કહેવાય ને શાસ્ત્રીય રીતે આ સ્કૂલમાં જે ભણ્યા છીએ થોડું ઘણું પણ જેને કહેવાય ને કે રાગદારીનું ભાન હોય એવું કશું નહીં પણ આપણે એમ જ એટલે આવું બધું થયા કરતું આમ પરપોટા થતા હોય એવી રીતે. પણ મેં કહ્યું પેલા બેન આવે અને આ કવિતા વાંચી એટલે મને એમ થયું કે હું લખી શકું. એટલે મેં બીજે જ દિવસે એક ગીત લખ્યું એનું શીર્ષક કહું તમને. ગીત તો મને અત્યારે યાદ નથી પણ ચાડિયાનું દુકાળ ગીત.
ચાડિયાનો દુકાન. હવે તમે વિચાર કરો કે અહીં, એટલે આજે હું જોઉં છું પણ ખ્યાલ આવે છે કે એમાં ત્યાં ક્રિએટિવિટી છે કે ચાડિયો તો મોલ હોય, લીલો લહેરાતો એનું રખોપું કરવા માટે હોય, બરાબર છે. હવે દુકાળ છે, એક તણખલું ઉગેલું નથી ને એની અંદર એક ચાડિયો ઉભો છે, તો એની અવસ્થા શી માનસિક, એનું ગીત. અને એ મેં તે જમાનામાં ગુણવંત શાહ એક નૂતન શિક્ષણ નામનું એજ્યુકેશન સામે ચલાવતા, બરાબર, એમાં મોકલી દીધેલું. અને બીજા જ મહિને એ પૂઠાપાન 4 ઉપર છપાયેલું હતું. હા, અને હું આમ તો મેં આશા છોડી દીધેલી હોય ને, મોક આપણે નિવૃત્ત થઈ ગયેલા એને ટપાલમાં રવાના કરીને. તો બીજા વર્ષે જયારે પેલા બેન બીજા મહિને રાધર એ લઈને આવ્યા સામયિક, અને એમાં પૂઠાપાન મેં જોયું, એટલે કવિનો જન્મ તે દિવસે થયેલો. અચ્છા. અને પછી તો આપણને ખ્યાલ આવ્યો કે આપણાથી કવિતા લખાય પણ ખરી, મોકલાય પણ ખરી, અને છપાય પણ ખરી, એવું થયું. અને પછી તો જે ભલે થઈ હશે એ સંપાદકોને એ તો એ લોકો જ જાણે. પણ હરીશભાઈ, આ આખી વાતમાં વચ્ચે સાયન્સ કેવી રીતે આવ્યું? બીએસસી થયા એમ કયું આપે, તો સાયન્સમાં જવાનું કેમ પસંદ કર્યું હશે? કે એમ નહીં, સાધારણ રીતે હું પેલા હોશિયાર વિદ્યાર્થીમાં મને ખતવી માર્યો હોય ને, એટલે એમ કે હોશિયાર વિદ્યાર્થી તો વિજ્ઞાનમાં જ જાય. હા, એવી રીતે. બીજા એની પાછળ બહુ મોટા ખ્યાલો, કોઈ કારણો નહીં. અને હા, એ ખરું કે એ જમાનામાં, એ પણ મારે કહેવું જોઈએ કે એ જમાનામાં મા બાપો, હવે તો મા બાપો માટે એક બહુ મોટો એક વિશાળ વિસ્તાર છે કે ભાઈ અહીં જવું, અહીં જવું, અહીં જવું, આ ભણવું હોય તો ત્યાં જવું, અને ના ફલાણું ભણવું હોય તો અમુક જગ્યાએ જવું, આવું બધું થઈ ગયું. અને મા બાપો પણ એ બાબતે અત્યંત સજાગ થઈ ગયા, અને ન ભણ્યા વગર પણ પાસ થવું તો ક્યાં જવું એ પણ ખબર, એ પણ ખબર થઈ ગઈ. પણ આ મારા કિસ્સાની અંદર એમ કે ભાઈ ડોક્ટર થવું, એ જમાનામાં તો તમને ખબર છે કે એ ડોક્ટર થાવ કે એન્જિનિયર થાવ કે ડોક્ટર થવું, એટલે વિજ્ઞાન લીધું હોય. પ્રી પછીથી અમારી યુનિવર્સિટીમાં મારા ખ્યાલથી વડોદરાની યુનિવર્સિટીમાં એડમિશન મેડિકલ માટે મળતું. પણ સંજોગો એવા થયા કે એવા માર્ક્સ ના આવ્યા પ્રીમાં. અચ્છા. હા, આમ ફર્સ્ટ ક્લાસ આવ્યો હશે, પણ જેને કહેવાય ને કે જેને મેડિકલમાં એડમિશન લેવું હોય તો એને જે જોઈએ એવું કશું નહીં થયું હોય. એટલે પછીથી એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન આવે આપણને, કારણ કે બધાએ આપણી ઉપર આ વસ્તુ, કંઈ વાંધો નહીં, હવે જે કંઈ કરવું હોય તો કહેજો મને, આમ તેમ આવી રીતે આપણી સાથે વાત કરતા હોય, થોડીક દયા મળી. હા, એટલે કેટલાક લોકોએ નવો રસ્તો સુજાડ્યો. હજુ એક રસ્તો છે દોસ્તાર માટે, અમદાવાદ જતો રહે અને FY કરી દે તો FY પછી ગુજરાત યુનિવર્સિટી મેડિકલમાં એડમિશન આપે છે, એટલે હું ભણવા માટે અહીં આવ્યો. અચ્છા. ફી બી ભરી અને સ્વામિનારાયણ કોલેજ છે ને એમાં એડમિશન લીધું. અને મહિનો સમસ્યા ક્યાં થઈ કે પહેલું વર્ષ જે હું પ્રીનું કરીને આવેલો તે બિલકુલ અંગ્રેજી મીડિયમમાં, અને અહીં ભલે જે મીડિયમમાં એ લોકો પોતાને ગણાવતા હોય પણ જે શિક્ષકો બધું ગુજરાતીની અંદર જ, સરળ અને આસ્વાદ્ય ગુજરાતીની અંદર ભણાવે, એટલે ફાઇલમ એકાઈનો ડરમેટા હોય દાખલા તરીકે, તો ફાઇલમ એકાઈનો ડરમેટા બોલવાને બદલે શુળત્વચી સમુદાય. અચ્છા. હવે આને કારણે મારી બહુ દુર્દશા થઈ, અને મારે ભદ્રમ ભદ્ર 2-3 વાર વાંચવું પડ્યું. અને પછી એક દિવસે મેં એવું નક્કી કર્યું કે મારે અહીં નથી ભણવું, અને એ વાતને મહિનો નહીં થયો હોય, કદાચ 20-25 દાડા થયા હશે, અને હું ઘેર આવીને દયામણું મોડું કરીને એ શનિવારે કે રવિવાર પાછો આવ્યું છે, અને મેં મારા બાપુને એવું કહ્યું કે આ તહીં તો આવું બધું છે અને આ હું તો મને એનથી ભૂંડું થઈ, તો આજે મને વંદન સાષ્ટાંગ દંડવત કરવાનું મન થાય છે મારા બાપાને, આ તો અહીં આવી જાઓ. હા, એક શબ્દ મને કયો નથી. મેં જો કદાચ મારા છોકરાએ મને આવું કહ્યું હોત, મેં એને કદાચ એકાદ ફકરા જેટલું તો કહ્યું હોત કે આ સમજવું જોઈએ, પહેલેથી સમજીને ચાલવું જોઈએ, મારા બાપાએ મને કંઈ કહ્યું નહીં. એટલે હું, અને એ જમાનામાં સાહેબે 1200 જે ફી હશે એ બાતલ ગઈ હશે,
નવેસરથી ફી ભરવાની થઈ, એ બધું ગયું હતું. ગયું કેમ કે મારા બાપાને છે ને એ ટ્રેક રેકોર્ડ હશે આવો કોઈ, એ મારા સૌથી મોટા ભાઈએ એમને આવી બધી બાબતોમાં ખાસા એવા તકલીફમાં મૂકેલા, એટલે મારા સુધી આવતા એ સિઝન થઈ ગયેલા કે નહીં નહીં આવું બધું તો થયા તો પછી અહીંયા આવી જાઓ ને શરૂ કરો. એટલે હું બીજે દિવસે મેં પછી આણંદ સાયન્સ કોલેજમાં મેં એડમિશન લીધું. અમારે આણંદ ખાતે ડીએનએ સ્કૂલ કે જે મારી માતૃ સંસ્થા એ લોકોનું જ એક્સટેન્શન, પછી આણંદ કોલેજ ની કોઈ વાત કરી, આણંદ કોલેજ નું જે એક્સટેન્શન છે એટલે જે ચરોતર એજ્યુકેશન સોસાયટી છે એની ઘણી બધી સંસ્થાઓ એના ભાગરૂપે આ આણંદ સાયન્સ કોલેજ પણ છે, એમબી પટેલ સાયન્સ કોલેજ. અને પણ સાયન્સ યુ એન્જોયડ, સાયન્સ નું કર્યું એ કામ. અને એમાં કેમિસ્ટ્રી ને હું એન્જોય કેમ ના કરી શક્યો શરૂઆતના વર્ષમાં, કે એક બેન હતા એમની ભણાવવાની પદ્ધતિ એવી હતી કે સમજાય તો નહીં જ પણ તમારો રસ પણ ઉડી જાય. એટલે હું કંઈ દોષારોપણ કરું છું એવું આમ કોઈક વાર લાગે, પણ મને એમ થાય કે કંઈક અંશે એ જવાબદાર હતા એ પહેલા વર્ષમાં જે આ બધું થયું એમાં એમની ભણાવવાની પદ્ધતિ એવી. એવું જ મને એક બીજા શિક્ષક વિશે પણ થયેલું, બહુ સારા ગણિતજ્ઞ, મારા ફળિયામાં જ રહે, અમારા જ એક સ્નેહીને ત્યાં એ ભાડે રહેતા અને એ પોતે તો બહુ સારા ગણિતજ્ઞ, પણ સાહેબ ગણિત એ રીતે ભણાવે કે બીજગણિતનો દાખલો હોય તો પક્ષ સાધ્ય અને પૃથક્કરણ એવી જે પદ્ધતિ હોય છે એવું કરે, પક્ષ કયો, સાધ્ય કયું, પૃથક્કરણ કયું. એટલે અમે એ જમાનામાં મિત્રો સાથે જે ગમત કરીએ ને કે પક્ષ સાધ્યને પૃથક્કરણની રીતો અમુક લાલની, તો સાહેબ આવું બધું કરતા અને ભણવાનું મુલતવી રાખતા. હવે એ સ્વાભાવિક રીતે એ જમાનામાં આ આઠમાં નવમાં ધોરણની વાત, એટલે એકાદ વાર હું નપાસ પણ થઈ ગયેલો ગણિતમાં. પેલી ત્રિમાસિક કે એવી કોઈ પરીક્ષા હોય ને એમાં મને 18 આવવા જોઈએ, જગ્યાએ 17 આવી ગયા. અચ્છા, એટલે એક નિષ્ફળતાનો આવો સ્વાદ પણ મેં ચાખેલો છે. પણ બીએસસી પૂરું થવા આવ્યું ત્યાં સુધીમાં જી કવિતાનો માર્ગ પકડાઈ ગયો. આપે બીએસસી માં કવિતા ચાળિયાનો દુષ્કાળ ગીત કવિતા લખતો હતો તે જમાનામાં. ઓરડો પીગળી ગયો ને છત રહી, ઝુમ્મરોમાં ઝૂરવાની લત રહી, એવી એક જમાનાની કોઈ ગઝલ છે તે સુરેશ દલાલે પણ છાપેલી. અચ્છા, પણ પછી ત્યારથી એવું મનમાં આમ આવી ગયું હતું, કારણ કે મેં ઘણા જીવ એવા જોયા છે કે જરાક બે ચાર પાંચ પંક્તિઓ લખાય ત્યાં એની ચાલ બદલી જાય, એનો અભિવ્યક્તિ તો બદલાય. એટલે હું તમને કહું કે આજની તારીખમાં પણ હું છે ને કંઈ હું કંઈ ધાડ મારતો હોય એવું મને નથી લાગતું. એમ હા, એ કોઈ કારણસર આપણને અંદર આ સામગ્રી પડેલી છે, મસાલો, અને એ તમને આવું બધું કરાવે છે તો કરો છો તમે યાર. માણસ એ તો એક એક ટેલેન્ટનો ખજાનો છે, એક ઘસરકો વાગે ને અંદર એની ચેતનાનો ચૈતન્યનો, અને એ જે તે માધ્યમ હોય એમાં એ શિલ્પ જ ઊભું થઈ જાય છે. એટલે એ તો મને કોઈ એવો ખોટો ખ્યાલ નથી. પણ હું એક બીજો પ્રસંગ મારે તમને જે કહેવો જોઈએ કે મારી સાહિત્યના ક્ષેત્રમાં વધામણી એટલે ઓફિશિયલ એન્ટ્રી એ બહુ વાતે ગાતે છાપા દ્વારા થયેલી. એમ આ ગમ્મતની વાત છે, પણ અમારે ત્યાં થોડા મિત્રો, હવે આ વાત છે પછીના બે વર્ષ પછીની, એટલે કે મેં એમએસસી કરી લીધું છે અને ત્યાર પછી અત્યારે મારી પાસે કોઈ ધંધો ધાપો નથી અને હિડન અનએમ્પ્લોયમેન્ટમાં હું મારા બાપાની દુકાને બેસું છું, એટલે બેઠો તો બેઠો ને તો ઊભો થઈને રમવા જઈ શકું છું એવા પ્રકારની જે સ્થિતિ છે એમાં એક દિવસે અમારે ત્યાંથી છાપું નીકળે, નામ ભૂલી ગયો, એની અંદર એક જાહેરાત મેં જોઈ. આમ સંદર્ભ સાહિત્ય વૃંદ, સાહિત્યમાં રસ ધરાવતા મિત્રો દર શુક્રવારે સાયં 5 વાગે નલિની કોલેજના પ્રાંગણમાં એકત્ર થાય છે, આપને આમંત્રણ. અચ્છા, આવું
એટલે તે જ અમારામાં અદમ ટંકારવી હા ગોળીવાળા એ રાજેન્દ્રસિંહ જાડેજા જયેન્દ્ર શેખડીવાળા હરબંશ પટેલ એ લોકો ત્યાં અમારે ત્યાં કલા કેન્દ્ર અને એનો આગળ નાનકડો બગીચો કેવો હોય તો કહી શકાય પણ એવું વાડવાળું અને થોડું ઘાસ ઉગ્યું હોય એવું સ્થાનક એમાં પીરભાઈ મનસુરીએ બહુ સારા ચિત્રકારને આચાર્ય તે વખતે તો આ બધા લોકોને એમ કે આવીને અહીં ધીંગામસ્તી કરો કશો વાંધો નહીં બરાબર તો દર શુક્રવારે બધા ભેગા થતા હશે અને આવું નિમંત્રણ પાઠ્યું એટલે પછીથી મારા ગયા પછીથી અમે ત્યાં કલા કેન્દ્રમાં જતા થયેલા પણ એ પહેલાં નલિનીમાં કેમ કે જાડેજા સાહેબ એ વખતે દિલાવરસિંહજી ત્યાં હતા એટલે હું તો આ વાંચીને કે ઓહો આપણે પણ જઈએ એનું તો સાયકલ બાઇકલ ભાડે લઈ અને પેદલ મારતો મારતો ગયો અને મને એમ કે હકડે ટટ મહેરામણ ઉમટ્યું હશે અને પછી ત્યાં જઈને બીથા બીથા ડોક્યું કર્યું ને તો ત્રણ ચાર દુબળા પાતળા માણસો એક ખૂણામાં ચુમૈલી હાલતમાં બેઠેલા હતા અને પાંચમાં હું પ્રવેશ કર્યો મેં એટલે સાહેબ આ જે છાપા દ્વારા જે એમણે જાહેરાત આપેલી ખોવાઈ ગયેલા કવિની એમાં હું ચડી આવ્યો નિયમિત છાપવું મળ્યું પણ પછી ત્યાંથી ખરેખર એટલે અમે પછી તો કહું છું કે દર શુક્રવારે અમે મળતા અને શુક્રવાર સિવાયના જે દિવસો હોય ત્યારે પણ આડાવડા સમય પણ એમની કોલેજોમાં જઈને એટલે એ તો મિત્ર ભાવે ગમે ત્યારે પછી મળાતું થયું પણ શુક્રવારે તો અમે મળતા જ અને કવિતા એકબીજાની વાંચતા જ અને જો છોતરા ફાડવાના હોય તો એ પણ ક્રિયા કરતા અચ્છા હા હા એટલે અહીં જે રેમઠવાળું જે ચાલ્યું ને એ રેમઠનું માર્કેટિંગ પણ ઘણું થયું પણ અમે એ નહીં કરેલું એટલે એ ગમતમાં એવું લખેલું પણ ખરું કે આ સંદર્ભ સાહિત્ય વૃંદની મઠીલી વાતોથી હું તમારું મગજ નહીં પકડું અને અમે એ લોકોને બહુ ચીડવતા પણ બહુ હું તમને કહું સાહેબ એક સાત્વિક પ્રકારની એક જે સ્પર્ધા હોય ઈર્ષાભાવ વગરની એનો નમૂનો અમે લોકોએ પૂરો પાડેલો એ જમારામાં કે 79માં કે 78માં હું બોલતો ના હું ને તો સાહેબ એ લોકોએ ગમે તે ગઝલને સંપાદન કરેલું એ લોકો એટલે ચીનુભાઈ મનહર આદિલ મનસુરી અમારી આગલી પેઢી હવે તો એ ત્રણ માંથી કોઈ રહ્યું નહીં એટલે આગલી પેઢી એ અર્થમાં પણ આગલી પેઢી થઈ ગઈ તો સાહેબ અમને એવું થયું કે આમાં કેટલીય ગઝલો એવી છે કે ઠીક છે આમ તો અમને એમ થયું કે આપણે અત્યારે જે રચનાઓ જે પ્રકારની લખાઈ છે જે પ્રકારની નવી ગુજરાતી ભાષામાં જ આ ગઝલ આવી રહી છે એનો એક આધુનિક ગઝલોનો સંગ્રહ કરવો જોઈએ એટલે અમે કર્યો નક્ષિક અને એમાં આગળ લખ્યું કે કેટલી માનતાઓ માનેલી ત્યારે આટલી નક્ષિક ગઝલો જડી છે બાકી ગમતી તે તો ઘણી છે અચ્છા એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આ જે ધમાલો કર્યો ને એ તો અમે પણ કરેલી અને આજની તારીખમાં મને કહેવા દો કે મિત્રો બહુ પ્રેમથી નક્ષિકને યાદ કરે છે ગઝલ લખવાવાળા મિત્રો અને એમાં જે પ્રારંભે જે લેખ મુકાયો છે એને પણ યાદ કરે છે એમ વાહ વાહ એટલે એટલે સમજને પાકી થવાનો એક દોર ચાલતો હતો સમજને પાક તમારી વાત બહુ સાચી છે કેમ કે પછી જ્યારે મારે તમને નવી લાગશે પણ એ જે સંપાદન છે એની અંદર પ્રથમ આવૃત્તિમાં મનહર મોદી નથી અચ્છા એટલે પછી બીજી આવૃત્તિ થઈ ત્યારે મેં સુધારો કરીને એમાં મને યાદ નથી કેટલી ગઝલો એક કે બે મૂકી અને આગળ કહ્યું કે તે વખતની અમારી જે કંઈ સમજ હશે એના આધારે તે થયું પણ આજે બદલાયેલી સમજ સાથે હું આ એક ઉમેરી રહ્યો છું વાહ ખરેખર બધું છે કેમ કે આમાં શું છે કે આમાં કોઈ દાવો ના કરી શકાય કે હું અવતારી પુરુષ છું કવિતાનો કોઈ પણ માણસ કરે એનો મતલબ કેમ કે ઇટ્સ અ પ્રોગ્રેસિવ પ્રક્રિયા છે આ કે તમે જેટલા વધારે ઉત્તમ પ્રકારની રચનાઓ અને જગતભરની માત્ર એક ગુજરાતી ભાષાની શા માટે અથવા માત્ર ભારતીય ભાષાઓની જગતભરની કવિતાઓ અથવા તો સાહિત્યના સંપર્કમાં મુકાવો અને એ પણ સાત્વિક હેતુઓથી કોઈ બીજા ઇતર હેતુથી નહીં સાહિત્યને માત્ર સાહિત્યના કારણે તમે એને પ્રેમ કરો અથવા એની સાથે
અનુસંધાન રાખવું, તો બાકી તો બીજા છે કીર્તિના કલદારના એવા બધા સંદર્ભો હોઈ શકે, એ આડપેદાશ, પણ એ માત્ર એનાથી ના જોડાઈ શકાય. અને તો તમારે પરિષ્કૃત પણ ન થાય તમારી ચેતના, અને તમે એક મેચ્યોરિટી જેને કહેવાય કે સાહિત્યની એક ઊંડી સૂઝ કે જે આપણે આપણા પૂર્વજોમાં જોઈ ચૂક્યા છીએ કેટલાક, નોટ ઓલ, પણ એ જોવા મળે. મેં તો સમજ પાકી એ રીતે કહ્યું કે એટલે હજી તો બિગિનિંગ હતું, સાથે બધા મળ્યા હતા, એમાં દર શુક્રવારે કંઈક વાંચન ચાલતું હતું, પઠન ચાલતું હતું, અને એમાંથી આ એક વિચાર જન્મ્યો. એટલે જેને આપણે એમ કહીએ કે બિગિનર્સની ટોળી, બિગિનર્સની ટોળી સાહેબ, પણ ત્યારે આજની તારીખમાં પણ હું તમને કહું, અમારા એમાં ચાર સંપાદકો, એમાંના એક અદમ ટંકારવીએ ક્યાંક હમણાં એવું લખ્યું કે તે વખતે હરીશ મીનાશ્રુએ ચયનના જે ધોરણોને માપ નક્કી કરેલા એ તમ્મર આવી જાય એવા હતા એમ. એટલે મને ખ્યાલ આવે છે કે નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન, એ આજની તારીખમાં. પણ આજે મને ખ્યાલ આવે છે કે એ આપણે ભૂલતા જઈએ છીએ, એક સોનેરી સૂત્ર છે. કારણ કે સાહિત્ય તમે ગમે તે લખી લાવશો, તમે જો એનાથી કેળવાયેલા હશો કે તમે આવરદીફ હોય ને અવકાફિયા હોય તો તમે લખી તો શકવાના જ છો તમે, કારણ કે એ તમે શિક્ષિત છો, પણ તમારે દીક્ષિત થવાનું છે ને. એટલે એને માટે જે તમારે મથામણ કરવાની, મહેનત કરવાની, અને પેલા શાહરૂખ ખાન જેવો માણસ હોય, અથવા તો કોઈ ફોર દેટ મેટર કોઈ પણ નવો એક્ટર હોય, એને સિક્સ પેક એપ બનાવવા હોય તો દરરોજ સવારે કલાક કલાક એ જીમમાં જઈ અને પેલા એને જે ટ્રેનર હોય એ અને એનો એને ભોજન આદિની સલાહ આપવાની જે બેન હોય એની સલાહ સૂચન પ્રમાણે પ્રોટીન ખાતો થાય છે અને મહેનત કરતો હોય છે ત્યારે થાય છે. તો રિયાઝ, તો આપણે રિયાઝ ને કેમ ચૂકીએ છીએ આજે આ નવા છોકરાઓની અંદર? પણ આપણને એવો ખ્યાલ આવે કે બધાને ઉતાવળે લખવું છે, લખવું આનંદની વાત છે, નવા સર્જકો આવે એ આનંદની વાત છે. અને હરીશભાઈ, ઉતાવળે લખવું છે એના કરતા એ લખ્યા કર ઓછું તો પણ ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે, એ એક બહુ મોટી છે. એટલે ઉતાવળે લખી કાઢવું છે. એટલે સિદ્ધ થવું એક વાત છે, અને ભલે પ્ર આગળ લગાડીને પ્રસિદ્ધ થવાની વાત આવે છે, પણ એ બીજી જ વાત છે. એટલે એમએસસી પૂરું થયા પછી નો ગાળો આપે કીધું કે થોડો વખત પિતાશ્રી સાથે બેસવાનો પણ આવ્યો, પછી લાઈફમાં કેવી રીતે વળાંક આવ્યો? હવે વ્યવસાય તરફ વળવા, પછી મને નોકરી મળી ને એમ સમજો ને બેંક ઓફ બરોડાની. અચ્છા. અને હું ડીઆરઓ તરીકે પસંદ પામેલો, અને નસીબ સંજોગે મને એક બે જે સ્થાનિક બેંકમાં જે સાહેબો હશે એમણે મારી ભલામણ કરી હશે કે આ છોકરો આપી દો અમને, તો મને આણંદ પોસ્ટિંગ મળેલું લખેલી. અચ્છા. તો મેં તમને જાણે નવી લાગશે, પણ 24 વર્ષની મારી બેંકની કારકિર્દીની અંદર આણંદની અંદર જ 17-18 વર્ષ ગુજાર્યા છે, જુદી જુદી પોઝિશનમાં, જુદી જુદી ઓફિસોમાં. હા, પણ એટલે બહુ આમ એન્વિએબલ, કે બધા લોકોને એમ થાય કે આ ક્યાંય જતા જ નથી આ ભાઈ, તો એવા પ્રકારનું. પછી તો એમ સમજો ને કે લગ્નમાં મારા પિતા સાથે એને સંઘર્ષ, અને એના મનમાં એનો જે ખ્યાલ હોય એનાથી આપણે ભળતું સળતું કરતા હોઈએ. એટલે પણ એક એક જરા જુદા પ્રકારની ચેતનાથી કામ કરવાવાળા મારા બાપુ, એટલે ભલે એમણે મારા લગ્નમાં એમને ગળે જ નહીં ઉતરેલી વાત, અને બહુ દુઃખી થયેલા, તો મેં મારે કેવું જોયું કે ભાઈ એમ કે ભાઈ જ્ઞાતિ બહારની બ્રાહ્મણ કન્યા ખરી, પણ જ્ઞાતિ બહારની એ અમુક પ્રકારના બ્રાહ્મણ નહીં એમ. આપણે આજે બહુ ચાલે છે ને આટલું બધું કન્ઝર્વેટિવ વાતાવરણ, તો એ જમાનામાં તો હશે એમની પાસે એમના કારણો હશે, સરવાળા બાદ બાકી હશે, હું સમજી શકું છું. પણ હવે આપણે પણ એ જમાનામાં તો આમ સ્ટબોર્ન જેવા, આપે પાત્ર પસંદ કર્યું. જી હા, એ જ મૂળ કારણ એ જ. અને આમ તો અમારા અડોશ પડોશ નું જ હોય એક જમાનામાં તો, બરોબર છે. એટલે ઘરવાળાઓએ બહુ બધું સમજાય, અને દુઃખી મેં દુઃખી કર્યા એવું તો મારે કેવું જ પડે કરતા બનીને, કે મેં જ એમને દુઃખી કર્યા.
પછી એક વર્ષ સુધી મારા પત્ની એ ઘરમાં આવ્યા પછી મારા બાપુજીના જે ચોક્કસ સમયો કે અમુક વખતે જે પાણી પીવે અને તાંબાના એક આવડી નાના પ્યાલાની અંદર આટલે સુધી ભરેલો પ્યાલો હોય અને એ પાણી આટલા વાગે પીવે, આટલા વાગે જમવા બેસે, આટલા વાગે ચા પીવે, આટલા વાગે મમરા ખાય, તો એ તો એ બેડ રિડન પ્રકારનું, અથવા રિડન પણ નહીં, એ બેઠેલી જ હાલતમાં હોય, એમને બેઠેલી હાલતમાં સૂઈ તો શકતા નતા. હા, એટલે એ મારા પત્ની એ અમે કેવું કરેલું કે એમનો જે ખાટલો એની બાજુમાં ભીત ઉપર એક બેલ મુકાવેલો અને ઉપર એક તાર બાંધેલો એની પર એક ગોળ લાકડી લટકાઈ રાખેલી, એટલે એ આમ લઈ અને આમ કરીને પેલો બેલ વગાડે, એટલે એ બીજા માળ હોય એટલે એટલે નીચે રસોડામાંથી અથવા બીજું કોઈ પણ જે હાજર હોય જરા સરભરામાં હાજર થાય અથવા સમજી જાય કે શું માંગે છે આમ તો. એટલે કેટલીક વાર તો એવું બનતું કે આમ કરતા હોય ને મારા પત્ની, એનું નામ ગીતા, એને બધી ખબર કે બાપુજીએ આ મારા લગ્નની અંદર અમુક પ્રકારનો વિરોધ કરેલો છે અને એમના વિરોધ સાથે હું આ ઘરમાં આવી છું, તે છતાં પણ એ તેમ અમરા લઈને હાજર હોય, ચા લઈને હાજર હોય આમ. અને પછી બન્યું એવું એક દિવસે કે તે વખતે પેલી કરવે યુનિવર્સિટી નહીં કે આપણે જેમાં ઇન્દિરા ગાંધી છે, ઇગ્નો પ્રકારની યુનિવર્સિટી કે જેમાં તમે કરસ્પોન્ડન્સ કોર્સથી તમે કામ કરી શકો, તો એ એણે એમ એ કરી લીધેલું એ દરમિયાન અને એનું એમ એનું રિઝલ્ટ આવ્યું. એટલે એણે એવું કહ્યું કે બાપુજી મારા એમ એમાં આટલા માર્ક આવ્યા ને આવું થયું. હવે ત્યાં સુધી ખબર નહીં એમના મનમાં શું ખ્યાલ હશે, શું એક છે કે તમે જયારે પૂર્વગ્રહ હોય ત્યારે બાકીની બધી વસ્તુઓનો દરવાજા બંધ થઈ જાય છે, એટલે એ અત્યંત રાજી થયા અને એમ કે આજે શીરો બનાવો ને એવું. અને એક તબક્કે એમણે એને એવું કહ્યું કે મારે લીધે તને ઘણું દુઃખ થયું છે. હવે આ જે વાત છે ને, તે દાખલા તરીકે એ ના બોલો ચાલે એવું હતું, ખ્યાલ છે, આવું બોલવાની જરૂર નહીં. આપણે પણ સમજી શકીએ એમનું વાણી વ્યવહાર વર્તન બધું બદલાઈ ગયું હોય, એનાથી એ ખબર પડે કે ભાઈ એ જે અતિ વાત તો વિસરાઈ ગઈ, હવે એમાં પડદો પડી ગયો છે, પણ છતાં હી એક્સપ્રેસ્ડ કે ભાઈ હું આ દિલગીરી, આ તો આવું બધા માણસો નથી કરી શકતા, એ તો મને ખબર છે. અને ઉપરવાળાની એવી મહેરબાની કે રિકન્સાઇલ, તમારે આવા સંઘર્ષો હોય ને એને કારણે થોડું ઘણું મનમાં આમ ઊંચું નીચું થયું હોય તો વળી પાછું સમુસોતરું સપાટ થઈ જાય. એટલે આપણે એક રીતે જોઈએ તો એ પણ એમની અંદર પડેલું એક સારપનું, જે આપણે કહ્યું ગાંધીની એસ્થેટિક્સ પડેલી સારપ એક સમયે બહાર તો આવી જ ગઈ. સારપ બહાર આવ્યા વિના રહે છે નહીં. અને એ પણ આ શું છે કે માણસ તવાઈને કેટલો તૈયાર થયેલો છે, તેજ તાવે છે, સત સતાવે છે, એ હિસાબો જૂના પતાવે છે, એના જેવું છે આ બધું. એટલે એ તવાઈ તવાઈને માણસ અમુક રીતે પરિપક્વ થયો. હવે તમે વિચાર કરો કે એ માણસ ભલે ગ્રહસ્થાશ્રમમાં છે, મારા પિતાની વાત કરું તો, એને તે છતાં એનું વલણ અધ્યાત્મ તરફનું એવું છે કે મારી પાસે મારા પિતાના એમના ગુરુને લખેલા એક આટલો થપ્પો ભરીને કાગળો છે. અને મેં કહ્યું કે મારા બાપાના અક્ષર જ્યારે હું જોઉં છું ને ત્યારે મને ઉમાશંકરના, એટલે એ હેડીના લોકોના જે પ્રકારના સુઘડ સુવાચ્ય, ભલે ગાંધીજીના ગમે તેવા હશે, પણ જે અક્ષરો હતા એવા અક્ષરો છે એમ હું એક જરા એની લાક્ષણિક રીતે જો જોઈએ તો એ અક્ષરોને, તો એ બધા પત્રો મેં સંગ્રહેલા છે અને પછી મેં વાંચેલા પણ ખરા. તો મારા ભાગે લખવાનું આવ્યું ગદ્ય પર્વમાં, આપણા ભરતભાઈએ મને આગ્રહ કરીને કેટલું લખવાનું કહ્યું, તો એમાં એક આ પ્રસંગ મેં નોંધ્યો છે કે મારા પિતાએ જે પત્ર લખ્યો છે એમાં એ આખો પત્ર મેં એમાં કોટ કર્યો છે કે હું એમ કે હવે આ બધી ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિથી નિવૃત્ત થવા માંગુ છું, પણ મને એમાં ઘરનો સહકાર મળતો નથી. એટલે કે જે દાંપત્ય ધર્મ છે તેની વાત કરે છે. એટલે
પછી હું એ પત્રની તારીખ જોઉં અને મારી જન્મ તારીખ જોઉં, ખ્યાલ આવે છે? તો ખ્યાલ આવે છે કે ઓહો, આ તો મારા જન્મ પહેલા બહુ વર્ષો પહેલાની વાત છે. એનો મતલબ એવો થયો કે મારી પાસે એક ડોક્યુમેન્ટ છે કે હું કોની ઝંખનાનું સંતાન છું. મારી પાસે એ ડોક્યુમેન્ટ છે. અને સાહેબ, તમને જાણી નવાઈ લાગશે કે જ્યારે મારા બાપાએ આ પંક્તિ પત્રમાં ટાંકી હશે કે લખી હશે એમના ગુરુને સંબોધીને, ત્યારે મારી માની ઉંમર કેટલી? 22 વર્ષની છે. હવે શું મારા બાપાનું બ્રહ્મચર્ય અને શું આ અને શું ખ્યાલો અને શું સનાતન, આપણે આવા બધા પ્રશ્નો થાય. પણ એક વસ્તુ ચોક્કસ કે માણસના ચિત્તની અંદર એવી બધી ઉથલ પાથલો ચાલતી હોય છે પોતાની ચેતનામાં, એને કંઈક જુદું કરવું હોય છે, એને આ રગસ્યું ગાડું, એટલે આ ગાડું કહું છું, એ એને જ્યાં લઈ જાય ત્યાં જવું નથી હોતું. અને એટલે એ મથામણ કરે છે, એ આરી મારે કે હુક મારે કે લગામ ખેંચે કે હું એ આ રીતે જોઉં છું. પણ બહુ મોટી વાત કે હું મારી માનું સંતાન. અને એટલે કેવું કે એને ખબર કે ભાઈ આ કશું આ વિધિ વિધાનમાં માનતો નથી, માતા મંદિરમાં જતો નથી, કોઈ દાડો કંઈ હવન કરવાનું થયું બેસશે નહીં આ તે. એટલે મને કે ભાઈ જો હું મરી જાઉં ને તો તારે મારું કામ કરવું પડશે. એટલે હું હાર ભાઈ તો બેસી જાય છે, મને શું છે? પેલો ગોર મહારાજ કહે છે કે ફૂલ પધરાવો તો ફૂલ પધરાવીશ. તો એ શ્રાદ્ધ કવિતામાં ત્યાં સુધી હું પહોંચું છું એની પાછળનું એક આવા બધા કારણો છે કે માની સાથેનો જે સ્નેહનો તંતુ છે એ મારી કોઈ ધારણા કરતા એમ કે હું એને નીચો ના લેખી શકું, એને કાચો ના ગણી શકું, કે એ વખતે જુદી જ વાત છે. હું જે ધારું છું ધારું છું, હું ધારો કે હું યજ્ઞમાં બેસું ને સ્વાહા કરું કે કોઈ કહે કે ના પણ અહીં તમારે જવું જ પડશે ને બે હાથ જોડવા પડશે, આમ કરીશ તો મેં તો હાથ જોડ્યા જ નથી. એક અર્થમાં તો હું મારે જ્યાં જોડવાના છે તો હું જોડું છું અથવા જોડીશ. એટલે જ્યારે હું મારા ગુરુની સન્મુખ પહેલી વાર થયો ત્યારે પણ એવી કોઈ એમ કે ભાઈ નહીં એમ કે ગદગદ થઈને આપણે જતા હોઈએ, પહેલેથી જ આપણા મગજની અંદર અમુક પ્રકારનો ખ્યાલ બંધાઈ ગયો કે આ તો મહાપુરુષ છે અને આપણે સાષ્ટાંગ કરવાના જ છે, તો આવા કોઈ રિચ્યુઅલિસ્ટિક ખ્યાલ સાથે હું નહીં ગયેલો. પણ પછી પેલો માણસ એવો પહોંચેલો હોય છે કે ધીરે 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 થઈને તમને એના ઘાટ સુધી લઈ જાય. આપણે હરીશ દવે એટલે કે હરીશ મીનાશ્રુ સાથે સંવાદ કરી રહ્યા છીએ. આપણે પહેલા ભાગની અંદર એક કલાકની યાત્રામાં હરીશભાઈ દવે સાથે ઘણી બધી વાત કરી છે. હવેનો સમય એવો છે કે આપણે કવિશ્રી હરીશ મીનાશ્રુની જીવનયાત્રા વિશે વાત કરવાના છીએ. હરીશભાઈ, આપે આ સંવાદ દરમિયાન બહુ જ રસપ્રદ એવી જીવનયાત્રાની વાત કરી, ખાસ કરીને પિતાશ્રી અને એમનું એક જુદું પાસું અને એમની આપના જીવન અને આપના ઇવન સર્જન ઉપર પણ થઈ રહેલી અસર. મને એ જાણવામાં રસ છે કે બેંક ઓફ બરોડામાં DRO તરીકે આપે 24 વર્ષ નોકરી કરી અને એમાંથી નસીબદાર કે આણંદમાં 17 વર્ષ જેટલો સમય રહ્યા. એ દરમિયાન કવિતાની યાત્રા બરાબર ચાલી હશે, આપનું કુટુંબ પણ ડેવલપ થઈ ગયું છે એટલે એ જીવનયાત્રા પણ ચાલતી રહી છે. આના વિશેની વાત અમને આપ કરો અને પછી આપણે કવિતાના દોર તરફ જઈએ. 2000 સુધી હું આણંદમાં જ રહ્યો. 2003 સુધી એ જે મારું પૈતૃક મકાન કે જે આજે પણ છે મારી પાસે, ત્યાં હું રહ્યો. એટલે એમાં હું, મારા પત્ની અને મારો એક દીકરો તીરથ, અમે ત્રણ ત્યાં. એ ફળિયાનો માહોલ,
કે જે હવે આજે તો દુર્લભ થતો જાય છે, કેમ કે ફળિયાઓમાં પણ ધારો કે એક જમાનામાં કોઈ એક મકાન હોય અને પછી એમાં એક જ જણ એક ફેમિલી રહેતું હોય, પછી હવે એમાં ભાગલા પડ્યા હોય, દીકરાના દીકરાઓ થયા હોય, એટલે એ જ ઘરની અંદર વળી પાછી દિવાલો કરીને એ લોકોને સમાવાના હોય. આમ એક એક અર્થમાં એ વખતે જે અમુક પ્રકારનું એમ શું કહેવાય કે મિડલ ક્લાસ એટમોસ્ફિયર હોય એ હવે થોડું ડિટેરિયોરેટ થયું હોય, એ બધું ખરું. પણ ત્યાં એ એક મારું પૂર્ણ નાખે એક નાનકડું મંદિર નારાયણદેવ મહાદેવ ફળિયું, એ ફળિયાનું નામ એ નારાયણદેવ મહાદેવના નામ પર. વહેલી સવારે તમે આરતી સંભળાવતી હોય અને કહેવાનો મતલબ શું છે કે એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ હતું 2003 થી. પછી હું જે વિદ્યાનગર ખાતે જેને બાકરોલ ખરેખર તો આમ પોસ્ટલ એડ્રેસ છે ત્યાં જે એક મકાન બનાવ્યું છે ત્યાં હું છું. એ દરમિયાન ઘણા બધા એવા આપણને અનુભવો તો થયા જ હોય, પણ મુદ્દો એટલો કે એ ઘરમાં હું હતો ત્યારે સત્સંગ સાથેનું મારું અનુસંધાન થયું કે જે આજ પર્યંત ટક્યું છે. કેમ કે તમે વિચાર કરો કે 1979ની અંદર મારા ગુરુ સાથે 78 કે 79માં મેળાપ થયો, તે કરમસદ એમનો નિવાસ. એટલે દરરોજ સવારે હું અને મારા પત્ની, હું શરૂઆતમાં હું એકલો જ હતો, પછીથી એમને પણ જ્યારે રસ પડવા માંડ્યો તો એ પણ જોડે આવતા રવિવારે, પણ હું તો દરરોજ સવારે જતો સાયકલ પર જવાનું. એટલે એની 20 મિનિટ કે જે કંઈ થતી હોય તે ગણતરી રાખીને ત્યાં બેસવાનું. 8 થી 9 સત્સંગ થતો હોય, એમાં બહુ લોકો ના હોય કેમકે ચાલુ દિવસો હોય ને જેને અનુકૂળ હોય એ જ આવી શકે, એટલે 5-6 જણ બેઠા હોય. ત્યાર પછીથી મારા જે ગુરુ જશભાઈ સાહેબ હતા જે ત્યાં બિરાજમાન હતા, એમની હાજરીમાં મારે કબીર સાખીનું ગાન કરવાનું અથવા કબીરનો શબ્દ ગાવાનું કે આવું તેવું આવું વર્ષો સુધી ચાલ્યું. એ સાંજે અમારા એક બીજા પરમ મિત્ર, આમ તો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એવા મહેશભાઈ પટેલ, એમની સાથે એ પણ સત્સંગમાં જોડાયેલા હતા. એટલે અમે સાંજે રિક્ષામાં કરમસદ જઈએ દરરોજ, અને પછી લગભગ 8 થી 9 નો સત્સંગ હોય, પછી 9 વાગે સમાપન થયું એવું નહીં, પછી બેઠા તો કોઈ વાર 15 મિનિટમાં ઊભા થવાનો વારો આવે, કોઈ વાર કલાક પછી ઊભા થવાનો વારો આવે, કોઈ વાર 11-12 પણ વાગી જાય, અને પછી ત્યાંથી રિક્ષા કરીને આવીએ. તો આવું વર્ષો સુધી ચાલ્યું. કેમ કે તે વખતે સત્સંગનો ગાળો, હું આ વાત કરું છું 81 પછીનો ગાળો, 80-81નો. પણ એક મુદ્દો છે એમાં કે 75 થી જે કવિતા લખવાનું ચાલુ થયેલું એ હું સત્સંગમાં આવ્યો ત્યારે મને એક વસ્તુ એવી સમજાઈ કે કવિતા જે છે તે ઓવરફ્લો ઓફ ગ્રેસ એક એ છે, એટલે એને મિથ્યા ના જવા દેવાય. એ જે ગ્રેસ છે, એને કવિતાની વાત નથી, એને તમારે અંતરમાં સંગ્રહી રાખવો પડે. અને કવિતા દ્વારા તમે જે સતત એક્સપ્રેસ થયા કરો છો એ બંધ કરવું પડે. અચ્છા, હા. એટલે મનની શક્તિથી, એટલે મનના બળથી, મનોબળથી મેં કવિતા લખવાનું સત્સંગમાં હું 79માં જોડાયો, પછીથી મેં બંધ કરેલું. એ કદાચ તમે જાણતા હશો. પણ એક વસ્તુ એવી છે કે જ્યારે સહજ રીતે કોઈ વસ્તુ તમે છોડી નથી હોતી અને તમને સંકલ્પબદ્ધ રીતે તમે એને છોડવાની કોશિશ કરેલી હોય છે ત્યારે તમને એવું લાગે ખરું કે તમે છોડી બેઠા છો, પણ તમે કોઈક જુદી રીતે પણ એની સાથે બંધાયેલા રહો છો. સાચી વાત. એટલે બન્યું એવું હશે કે 84ની અંદર વળી પાછું મારે અચાનક કંઈક એવું બન્યું કે મારે લખવાનું થયું. એક ગઝલ લખી અને પછી તો આમ જેને કહેવાય ને ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા એવું જે વાત આવે છે ને એવી રીતે પાંચે આંગળીએ કવિતાઓ જાણે પ્રગટ થવાની હોય એવી રીતે થવા માંડેલું એ દિવસોમાં. તો એટલે જે મેં સંકલ્પ કર્યો હશે તો એનું મૂલ્ય રહ્યું નહીં, એ ઉડી ગયું. અને પુષ્કળ લખવાનું ચાલુ થયું, એમાં ગઝલો, ત્રિભંગ સુંદર આખું એમાં લખાયું, એમાં જે ગઝલો છે મધ્યકાલીન કુંડળિયાના પ્રકારમાં થોડી રચનાઓ છે, અછાંદસ છે, ગીતો છે. અને ગીતો પણ કેવા,
સીધા સાદા ગીત આપણે ત્યાં લખાઈ જવા નહીં, પણ તિર્યક ગીતિ એવું નામ પાડીશું મેં. શેદ જરા વાંકી નજરે કશું કહેવાતું હોય એવી રીતે. તો આવું બધું થયું, અછાંદસો થયા, મૂવિંગ ઓન માય ઓન મેલ્ટિંગ વગેરે વગેરે. એટલે આમાં હું પોતે મૂંઝાઈ ગયેલો એ વખતે. તમે જુઓ કે ધ્રિભંગ સુંદર એની પર ડોર્યા, એ જે એક દીર્ઘ રચના ગણો ને એમાં, કે ધ્રિભંગ સુંદર કેરેક્ટર છે. હવે એ કેરેક્ટર કેવી રીતે બન્યું છે એ મારે તમને કહેવું જોઈએ, કે એમાં એ ધ્રિભંગ અને સુંદર એવા બે અંશો છે, એ ભેગા થઈને ધ્રિભંગ સુંદર બન્યું છે. હવે ધ્રિભંગ એ ઇમેજ બને છે પોલાની, એ હોલોનેસ. તમારામાં જે પોલું છે તે ઢુમ ઢુમ ધ્રિભંગ ધ્રિભંગ વાગે છે. અને બીજું એક તત્વ તમને ખબર છે કે અંદર પડેલું છે, કે જે શૂન્યના દર સુધી લઈ જાય એ સુંદર છે. અને આ બેની ટગ ઓફ વોર એ સતત મારા ચિત્તમાં ચાલ્યા કરતી હતી, અને એટલે એ ધ્રિભંગ સુંદર નામનું એક કેરેક્ટર બન્યું, કે જે તો આમ જોવા જાઓ તો મારી અંદર બહારની રેપ્લિકા છે. વાહ. એટલે એમાં મારે મારી પાસે બીજો રસ્તો જ નહોતો. હું એ જે કંઈ કરી રહ્યું છે એને હસી નાખું, એની મશ્કરી કરું, એટલે એક અર્થમાં મારીને મારી જ. અને એનો મતલબ જ એવો થયો કે મારી આજુબાજુ જે સાહિત્યનું વાતાવરણ છે એની પણ મશ્કરી કરું. તો એ પ્રકારની રચના છે, વિડંબન અને એની સાથે ચાલતી, એ પ્રકારની લાઇટ વેઇનમાં ચાલતી, પણ જોડે જોડે પાછો ગંભીર થઈ જાય છે. અને જોવાની વાત એ છે કે એમાં ઇરોટિક ઇમેજીસ એટલી બધી છે કે હું એ વખતે તો ખરેખર મૂંઝાઈ મરેલો, કે એક બાજુ હું એક સંઘર્ષ કરતો હોઉં આપણે વાત થઈ એ પ્રમાણે, કે આપણે આપણા ચિત્તની અમુક પ્રકારની એક સમ અવસ્થા લાવવાની કોશિશ કરતા હોઈએ, વૃત્તિઓને સમજી અને એની ઉપર એક પ્રકારનો કંટ્રોલ ઊભો કરવાનો. અને બીજી બાજુ હું જે લખું છું એમાં તો એટલી બધી ઇરોટિક ઇમેજીસ આવતી હોય કે ના પૂછોને વાત, કે પુંકેસરની સળી અડે તો એ જ હવે સંભોગ બલમ, સ્તનને સ્તવન કહું તે ક્ષણથી રતિ આરતી અર્થ ધરે. હવે એટલે મારા માટે આ એક જબરજસ્ત મૂંઝવણનો વિષય હતો કે આવું કેમ થાય છે. પણ જોડે લોજિકલી એક, તમે તો મનોવિજ્ઞાન સમજો છો કે 32-33 વર્ષે તો બીજું આવે શું, પણ એટલે એ ગાળાની કવિતાઓમાં આ રહ્યું. અને એને કારણે મારે જે ટગ ઓફ વોર અંદરમાં ચાલતી કે મારે નથી કરવાનું એવું કરી રહ્યો છું, એટલે વળી પાછું બન્યું એવું કે 88ની અંદર અમારો 8-1 વર્ષનો સત્સંગ, 8-9 વર્ષનો અમારો સત્સંગ થયો હશે. અને મારા જે ગુરુ હતા જશભાઈ સાહેબ, એમણે અચાનક એક્ઝિટ લીધી મુંબઈ ખાતે, એક નાનકડા અકસ્માતમાં એમને વાગ્યું ને એમણે વિદાય લીધી. અને એને કારણે જે એકદમ મને જે આઘાત લાગ્યો હશે એક પ્રકારનો, એમાં વળી પાછું લખવાનું બંધ થયું. અને એ તો હું પાછું ઈચ્છતો હતો પણ કે ભાઈ આ બધું હું જે આવી રહ્યું છે એમાં જે હું મૂંઝાઈ મરું છું એમાંથી મને કોઈ રસ્તો મળવો જોઈએ, એટલે મેં લખવાનું બંધ કર્યું. એ પણ ના લખાયું, એટલે લાંબા સમય સુધી મેં ના લખ્યું. અને પછી પાછું કંઈક એવું થયું કે એ લખવાનું ચાલુ થયું, તો તે વખતે આ સુનુભાઈ સાધુની રચના અને બાકીની રચના હોય, એટલે પછી મને ખ્યાલ આવ્યો કે એક ઉપશમની પરિસ્થિતિ ચિત્તની અંદર ઊભી થઈ અને વળી પાછું મેં લખવાનું ચાલુ કર્યું, કે જે આજ દિન સુધી એ અર્થમાં બંધ નથી કર્યો. પણ એટલો ફરક પડ્યો કે મારી ઇમેજરી જે હશે એમાં અમુક પ્રકારનો ફરક પડી ગયો છે. પેલો જે મને ચિત્તમાં એક એક દ્વંદ્વ ભાવ રહેતો હતો કે ભાઈ આ કરું કે ના કરું શું કરું, એ બધું મટી ગયું. કવિતા સાથે હું એટલી તીવ્રતાથી હું આસક્તિપૂર્વક જોડાયેલો રહેતો નથી તે ત્યાં સુધી કે મને મારી કોઈ કવિતાની પંક્તિ આ બોલું ને અચાનક આમ જેને યાદ આવી જાય તો આવી જાય, બાકી મારે જો કોઈ મને એમ કે તમે આ કવિતાનું પઠન કરો તો મારે પુસ્તક જોઈએ 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 છે, હાથમાં ચોપડી જોઈએ, એ સિવાય હું કવિતાનું પાઠ ના કરી શકું. અને કોઈક વાર તો મને એવું પણ લાગે કે ઓહો આ મેં લખેલી કવિતા છે. એટલે એક રીતે મારા માટે એક બહુ પરિસ્થિતિ સુખદ થઈ ગઈ કે હું લખું અને એનાથી વેગળો જતો. વાહ. એટલે અત્યાર સુધી એ રીતે જ બધું કામ ચાલ્યું એમ સમજો ને, કે કવિતા તરફની આસક્તિ તો નથી એવું તો કેમ કહેવાય,
પણ એ આસક્તિ એવી નથી કે જે મને બાંધી દે. વત્તા બીજું શું થયું કે મેં એક સમજણ એવી રાખેલી કે મારે કવિતા એ મારી કારકિર્દી નથી. વાહ, એ સ્પષ્ટ હતું, એ હું અત્યંત સ્પષ્ટ ના છૂટકે કશુંક એવું તત્વ મારી અંદર પડેલું છે કે જે મને આ લખાવે છે તો મારે લખવાનું ખરું, પણ એની સાથે મારી સભાનતા કવિ હોવાની અને કવિપણાની અને એને ગાંઠ મારીને બાંધવાની નથી. એ જ્યાં સુધી આ આ ગબડ્યા કરે ચાડ્યા કરે ત્યાં સુધી આપણે કવિતા લખવાની, અને કવિતા લખું ત્યારે હું 110% કવિ હોઉં. એમાં જરાય એમાં એ નહીં કરવાની પાછી પાને. તે વખતે શુદ્ધ કવિ થઈ અને કવિઓએ જે કરવું જોઈએ, જેટલા ડ્રાફ્ટ કરવાનો હોય તે કરવાના, કે ભાષાની તમારી જે કંઈ તીવ્રતમ સમજ હોય એ દાખવીને તમારે કવિતા કરવાની, એવું ખરું. એટલે કવિતા લખું ત્યારે હું શુદ્ધ કવિ છું કે મારી સામે કોઈ આગળી ના ચીંધી શકે, એટલું ખરું. એ તો હું એને તમે શ્લાઘા ગણો કે જે ગણો તે, પણ હું એ કહેવા તો તૈયાર જ છું, પણ પછી હું એનાથી ડિટેચ થઈ જઉં. એટલે આપણે કવિતાને દીકરીને વળાવતા હોઈએ એવી રીતે કોઈ સંપાદકને ત્યાં વળાવી દઈએ પછી આપણે એના બાજુ બહુ એ રીતે જોવાનું રહેતું નથી. અને પછી તો બધું થતું ગયું, કોઈને ગમી તો એણે વાહ વાહ કરી હોય, કોઈને ના ગમ્યું અને ક્યારેક લખ્યું હોય, પણ કોઈએ લખ્યું, ધારો કે કવિતા વિશે ઘસાતું લખ્યું, એને હું એણે મારા વિશે ઘસાતું લખ્યું છે એવું માનતો નથી. આજની તારીખમાં પણ હું માનું છું કે વિવેચકો હોવા જોઈએ અને એમણે છૂટથી પોતાની જે કંઈ વિવેચનની સમજ હોય એ દાખવીને જે કહેવાનું હોય કહેવું જોઈએ. કેમ કે હું જોઈ રહ્યો છું કે આજે વાતાવરણ એવું થઈ ગયું છે કે કોઈને કશું કહી શકાતું નથી, તો એ ના ચાલે. હું વચ્ચે એક પ્રશ્ન પૂછવાનો હતો, પણ આપનો ફ્લો હતો કે આ ગુરુ સાથેનો જે લગાવ એ આકસ્મિક થયો હશે, આપને ગુરુનો પરિચય થવો. આમ તો એમ કહે છે કે ગુરુ જ આપણને શોધી કાઢતા હોય, તો એ કેવી રીતે, કારણ કે એઝ સચ જે પિતાશ્રી દ્વારા બધું હતું એના સિવાય. અને અમારા ગુરુ તો કેવા, હા, એ ખાદીનું ધોતિયું પહેર્યું હોય, મારા બાપ જેવા દેખાવાનો જો એવી જ ટોપી પહેરતો હોય. આ તો દાખલો આપું છું, કેમ કે હવે ધારો કે એમની વિદાય પછી જે ગુરુ હોય એ તો પેન્ટ શર્ટ વાળો જ હોય. સંતમતની આ કમાલ છે સાહેબ કે એણે ભેખ ધારીને નથી રાખ્યા. અમારા રાધાસ્વામી મત પ્રમાણે અત્યાર સુધી જે કંઈ સંત સદગુરુઓ પ્રગટ થયા અને કામ ચાલ્યું એ બધા ગૃહસ્થાશ્રમમાં હતા. અને એવું કહ્યું કે ગૃહસ્થાશ્રમમાં હોય તો એને ગૃહસ્થાશ્રમની એ અવસ્થામાં જે કંઈ તકલીફો અને પારાવાર પીડાઓ એ ગૃહસ્થ હોવા તરીકેની હોય છે એ બધામાંથી એ પસાર થાય છે અને ત્યાર પછી એ ન્યારો થાય છે. એટલે એને એ એ આખી વસ્તુને પામી ગયો છે એ. એટલે એ અર્થમાં બ્રહ્મચર્ય આ તે બરોબર છે. તમે વિવેક ને બધું તો ઉગાડવાનું છે, ગુરુ છે એના સામર્થ્યથી. એટલે આ આ મત આખી જુદી રીતે ચાલે છે. મૂળ રાધાસ્વામી પંથ, રાધાસ્વામી મત, અને રાધાસ્વામીને મારે ચોખટ કરવી જોઈએ, એક એકેડેમિક ચોખટ તરીકે કહું છું કે એને રાધા કૃષ્ણ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એવું રાધાસ્વામી જેવી રીતે હોમ એ સ્પિરિચ્યુઅલ સાઉન્ડ છે, અનાહત નાદ છે. આ ખંડનું નામ પણ મારા ખ્યાલથી અનાહત નાદ ખંડ છે, તો એવો અનાહત નાદ છે. એટલે જ્યારે અભ્યાસી એ અંતરમાં અભ્યાસ કરીને સફળ થઈને એ ઘાટ ઉપર પહોંચે છે ત્યારે એને જે રીતે અહીં ઓમ સંભળાય, જે ઓમને માટે પણ કહેવામાં આવ્યું છે કે અંતરમાં ઘાતતો નાદ છે, અથવા તો ક્રિશ્ચિયનિટીમાં કહેવાયું કે કે આરંભે શબ્દ હતો એન્ડ શબ્દ વોઝ વર્ડ વોઝ ગોડ એન્ડ વર્ડ વોઝ વિથ ગોડ. તો મૂળ મુદ્દો આ છે. વિજ્ઞાન પણ એવું કહે છે કે ભાઈ એક બિગ બેંગ જેવું કશું થયું, એક પ્રચંડ ઘોષ થયો અને એમાંથી સૃષ્ટિનું સર્જન થયું. તો એ જે રીતે આપણે એને ઘટાવીએ છીએ એવી રીતે અંતરમાં જઈને સાંભળવો પડે એવો આ નાદ છે. અને એને જેમ ઓમનો કોઈ આપણે અર્થ નથી કરતા અથવા એની કોશિશ પણ નથી કરતા કે ઓમ એટલે શું, એ રીતે
રાધાસ્વામીનું પણ એવું સ્થૂળ અર્થઘટન કે જે આપણે ત્યાં પ્રચલિત જે કંઈ પંથો છે અને એની સાથે જોડાયેલી કેટલીક વાતો છે એને જોડીને નથી કરવાનું. એટલે રાધાસ્વામી એ નિજ નામ છે એવું કહ્યું અને અંતરમાં ગાજી રહ્યું છે અને અંતરમાં તમે જ્યારે તમારી ગતિ થાય ત્યારે તમે એ ઘાટ ઉપર એ નામ સાંભળી શકો છો. ઓકે. અને એ નામ એ આખી રચનાનો કર્તાર છે કે જે તમને આમ આકર્ષિત કરી અને તમારામાં સમેટી લે છે. એ વાહ. તમે રાધાસ્વામી બોલીએ છો ત્યારે કે રાધા સ્વા મી, એટલે માલિકનું જે લક્ષણ છે કે એ બધાને આવરી રહ્યો છે અને પોતાના આગોશમાં લઈને બેઠો છે એ પ્રકારનું મંડળ બંધાય રાધાસ્વામી બોલવા માત્રથી સ્થૂળ રીતે પણ રાધા સ્વામી. અને રાધાસ્વામી માત, રાધાસ્વામી નામ એ આગળના સંતોએ પણ જ્યાં જ્યાં સંકેતમાં કહેવાનું હોય ત્યાં આપ્યું છે. અચ્છા. એટલે કબીર સાહેબમાં મળે છે, દુલનદાસજીમાં મળે છે, પણ એ બધા માટે તે વખતે કદાચ લાયકાતના પ્રશ્નો હશે અથવા એ ભૂમિકા એ ના પહોંચ્યા હોય આ એક આખી સૃષ્ટિ એટલે એ પ્રગટ ના થયું હોય. પણ જ્યારે એ પ્રગટ થયું ત્યાર પછી લાયકાતવાળા માણસો જે હોય ભક્તો એમને આ નામ આપવામાં આવે એવી પરંપરા છે આ એ જમાનામાં જોઈએ તો. એટલે એ પરંપરામાં જશભાઈ સાહેબ, એ જશભાઈ સાહેબ પણ એ પણ પ્રગટ ગુરુ નહીં, જે અર્થમાં તમે જેને એક એક ખૂણામાં બેસી અને એ પોતાનું કામ કરવાવાળો એક એક મહાપ્રતાપી પુરુષ હોય એવું એ, અને એને બહુની જરૂર નથી. એટલે અનુપમ મિશન જે ચાલે છે એવા પણ એમાં પણ જશભાઈ સાહેબ કહેવાય છે, કહેવાય છે. હા, એને ને આને કોઈ લેવા દેવા નથી. એ સ્વામિનારાયણ સાથે, એ સ્વામિનારાયણ સાથે એ લોકો એની સાથે જોડાય, પણ આ રાધાસ્વામી પહેલામાં. અને રાધાસ્વામી મતને, સંત મતને એ તમે આમ જે મધ્ય પૂર્વના જે ફકીરો થયા ને એ લોકોનું મત, એટલે કે મૌલાના રૂમ, શમ્સ તબરેઝ, સરમદ, આ બધા લોકોના નામ દઈએ છીએ આપણે, પણ એમણે જે વાત કરી છે અથવા તો જે ઘાટની જે સ્થાનની વાત કરે છે એ, અને રાધાસ્વામી મત અથવા સંત મત એ અર્થમાં કે કબીરથી જે પરંપરાનો આરંભ થયો છે અને અહીં સુધી પહોંચી છે રાધાસ્વામી મત સુધી, એ જે બંને વાત કરે છે ને એમાં કશો ફરક નથી. કારણ કે મેં ગુરુદયાલ મલિક સાહેબનો એક નાનકડી પુસ્તિકા વાંચી હતી જેમાં સુફીઝમ વિશે એમાં આ ઘણો બધો ઉલ્લેખ કરેલો છે. એટલે હશે જ. એટલે મેં, અને આ મતની અંદર બહિર્મુખ પ્રવૃત્તિ જો ગણો તો માત્ર સત્સંગ છે કે જેમાં તમે જે વાણી વચનો છે એનો પાઠ થાય અને એમાં કલાક તમે ગાળો અને બાકી સ્મરણ, ધ્યાન અને ભજન. ભજન એટલે એ ભજન નહીં પણ અંતરમાં જે શબ્દ ગાજી રહ્યો છે તે અહીંની ઇન્દ્રિયોથી અંતર્મુખ થઈ અને એ શબ્દને પકડવાની સાધના કરવી, એનો અભ્યાસ કરવો, તે એ પણ બહુ દૂરની વાત છે. આપે વચ્ચે કહ્યું કે કબીરની સાખીની વાત પણ પઠન પણ હું કરું સત્સંગ દરમિયાન, તો એ પછી આપના રોજિંદા જીવનમાં પણ એ અભ્યાસ આપનો ચાલતો રહેતો હશે? એટલે તમે સમજો કે આપણે ધર્મને ધારણ કરીએ, હવે જો મેં આ ધારણ કર્યું હોય તો એ 24 કલાક માટે મેં ધારણ કર્યું કહેવાય. ખમીસ મેં પહેર્યું હોય તો ખમીસ છે એટલે હવે એ તો તમે કાઢવાના છો, પણ ચાલો તમે શરીર ધારણ કર્યું તો તમે 24 કલાક ધારણ કર્યું છે. એવી રીતે ધર્મને પણ, ધર્મ તો તમને ધારણ કરશે જ, પણ તમે ધર્મને ધારણ કરો છો ત્યારે એ 24 કલાકનો એ ઉપક્રમ બને છે. એટલે તમે ભલે ને બાકીની બધી પ્રવૃત્તિઓ તમે કરો પણ તમારું એક અનુસંધાન, એક સૂક્ષ્મ અનુસંધાન એની સાથે સતત જોડાયેલું રે એ જરૂરી છે. અને જેમ જેમ એ વધારે ને વધારે જોડાતું જશે એમ તમારું જે અંતર્મુખ અભ્યાસનું કામ છે તે સરળ થતું જાય. પણ આ એક શું કહેવાય કે બહુ એક લાંબી પ્રક્રિયા છે અને થકવી નાખે એવી છે, અને એમાં ઉતાવળે આંબા પાકવાના નથી એવી સમજ સાથે જ બેસવું પડે એવું છે.
એટલે મારાથી આજે એમ કે હું કંઈ પામી ગયો ને એવું કંઈ એને અવકાશ જ નથી. તમે કશું છો જ નહીં, મો સમ કૌન કુટિલ ખલ કામી, એવું આ લોકોએ કેમ કહ્યું? અથવા પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ન ધરો. એનું કારણ એ છે કે સમર્થ પુરુષ, હું જેને ગુરુ કહું છું, એ હોય તો એ સતત તમને એવા પ્રકારની સ્થિતિમાં રાખે છે કે તમે તમારા વિકારો, તમારા અવગુણોને તમે સતત જોયા કરો ને નોંધ્યા કરો. અને તમે ગમે એટલા અંતરમાં, હું કહું છું કે વિકસિત થયેલા હો, પણ છતાં પણ તમને એ ભાવ ના આવે કે હું તો કોણ છું, નહીં તો બીજી ક્ષણે તમે નીચે આવી જાઓ. સાચી. એટલે ટેકનિક તરીકે પણ તમને તો એવું જ લાગવાનું છે ઠેઠ સુધી કે મો સમ કૌન કુટિલ ખલ કામી. એટલે એક બહુ બહુ જ ઉમદા પાસું એ છે કે અત્યારે જે ધર્મના નામે બહુ જ બહિર્મુખીપણું ચાલ્યા કરે છે, આપણે ખ્યાલ છે કે રસ્તા ઉપર આપણે આવી ગયા છીએ, એની બદલે તમારે આ અંતરયાત્રાનો જ. એટલે સંત મતે ધર્મ શબ્દનો ઉપયોગ નથી કર્યો. અધ્યાત્મ શબ્દ પણ એ તો ચલો પ્રચલનમાં છે, એટલે કેટલીક વખતે આપણે વાપરીએ, પણ હું પસંદ કરું છું સંતમત. પણ એ જ કહે છે પરમાર્થ, એ પ્રવૃત્તિ કઈ? પરમાર્થી પ્રવૃત્તિ. તમે જે કરો છો પરમ અર્થ, પરમાર્થ. અધ્યાત્મમાં શું થાય છે, જે આત્મા જે કહ્યો ને, તે સંતમત પ્રમાણે આત્મા જે છે તે ચૈતન્ય અને મનના કોઈક મિશ્રિત એવા અવસ્થાનું નામ છે. જ્યારે સંતો જે વાત કરે છે એમાં મન એનો લેશ પણ અંશ રાખવાનો નથી, સંપૂર્ણ ચૈતન્ય, અને ચૈતન્ય સિવાય બીજું કશું નહીં. વાહ. એટલે હું તમને કહું કે હું જે કવિતાથી મને પોતાને પહેલી વખત એવો ખ્યાલ આવે છે કે કવિતા એ કોઈ આમ તુકબંધીનો પ્રકાર નથી, અથવા એવી કોઈ વસ્તુ નથી, એ કોઈ જરા જુદી રીતે તમારા અંતરતમને વ્યક્ત કરે, અથવા અંતરતમ સુધી તમને લઈ જાય ને કશુંક દેખાડે એવો કોઈ પદાર્થ છે. એ ભલે પાર્થિવ હોય, પણ જરા પરાપાર્થિવ છે એ પદાર્થ. એ મને જે કવિતાથી, એ હું ભૂલતો ના હોઉં તો 78-89ના ગાળામાં હજુ હું સત્સંગમાં નથી આવ્યો, એ પૂર્વેની આ કવિતા છે, ધાવો રે જ જીવન જ જ જીભન. કવિ છે પણ થોથવાય છે, ઓયા જ જ જ એવું બોલે છે, જ જ જીભ, આખું જીભ એવું સળંગ બોલાતું નથી. અને ધાવો રે જીવન, વધે તો વ્યાઘાત એ છે કે જીભને ધાવી ના શકાય, જીભ વડે ધવાય. પણ આપણે જ્યારે જબાન કહીએ છીએ અને ભાષાને વળગી પડીએ છીએ ત્યારે લગભગ પ્રક્રિયા આવી થાય છે કે આપણે જબાનને ધાવવાનું શરૂ કરીએ છીએ અને કશું આવતું નથી હાથમાં, એ ભાષાની મર્યાદાને કારણે. અને જોડે એક બાજુ કશું પકડાતું નથી ને બીજી બાજુ એના સિવાય બીજું કશું પકડવા માટેનું સાધન પણ નથી આપણી જોડે, એની આપણને ખબર છે કે જ્યારે કંઈક પકડાવવાનું છે અથવા તો જ્યારે જેનાથી પકડાયું છે અને લગારે પકડાયું છે અને ઘસરકો વાગે છે ત્યારે ભાષાથી થવા છે. તેમાં એક પંક્તિ આવે સાહેબ, આમને આમ દક્ષિણ વામ તંતો તંત તાતણો તાણુ રે અનંત લગી ખંત થી, હે ધીમંત સુણજો અરજ હમારી, અમીરે સુતર કેરો તાતણો સોયના નાકે રે ટૂંપાતી નડતર ગાંઠ, ટેભોએ લીધાવણ અમી તૂટતા, ટેભોએ લીધાવણ અમી તૂટતા. તો સાહેબ હું તો કે એવો છોકરો એ જમાનામાં કે જેણે ક્યારેય એ અર્થમાં આમ કે ભાઈ આ બધા શાસ્ત્રોને એ તરફ ધ્યાન પણ ના આપ્યું હોય, કશું વાંચ્યું ના હોય, દક્ષિણ વામ ડાબા જમણી પિંગળ ઈડા એવું કશું એમાં રસ પણ ના લીધો હોય, એનામાં આ વાત કઈ રીતે આવે છે કે આમને આમ દક્ષિણ વામ તંતો તંત તાંતણો તાણુ રે અનંત લગે ખંતથી, હે ધીમંત અમીરે સુતર કેરો તાંતણો. તો જરાક અક્ષરની હેરાફેરી કરો, અમીરે સુરત, કારણ કે સુરત શબ્દ યોગ આપે છે સંતો, તો એ જે યોગ છે એને. અમીરે સુતર કેરો તાંતણો સોયનો નાકે રે ટૂંપાતી નડતર ગાંઠ, નથી જવાતું આગળ સાહેબ, ટેભોએ લીધાવણ અમી તૂટતા વ્યર્થતા.
અને ત્યાર પછી માત્ર 4 મહિનામાં હું સત્સંગ ભેગો થયો છું. એટલે હું તમને કહું કે આ રચના મેં લખી છે ત્યારે મને કશી ખબર નથી. મેં લખી છે અને મેં હું ભૂલતો ના હોઉં તો તે જમાનામાં હજુ નવનીત સમર્પણનું મર્જર નહીં થયેલું, સમર્પણ કદાચ પ્રગટ થતું હતું. અને એમાં મોકલેલી દિવાળી અંકમાં છપાઈ હશે, ભૂલતો ના હોઉં તો. અને વાંચી ત્યારે હું મને તદ્દન જુદી રીતે હું એનું અર્થઘટન કરી શકું છું, કેમ કે હવે હું પાછો સત્સંગમાં આવી ગયો છું આ વચગાળામાં. એટલે ત્યારે મને ખ્યાલ આવે છે કે એક એક પ્રકારે જે કંઈ ઘટના ઘટિત થવાની છે એનો એક એની ભૂમિકા એ અંદર તૈયાર થઈ ગઈ છે. એટલે જ્યારે તમે કવિતામાં પણ તમારી અંતર્મુક્તા સિદ્ધ કરો છો ત્યારે તમે તે ઘાટ ઉપર પહોંચી જાઓ છો અને એને તમે આત્મસાત કરો છો, એ જુદી વાત છે કે તે વખતે તમારો ચેતનાનો જે ઉત્કર્ષ થયો હશે તે ભાષાની ભૂંગળીથી એ કવિતાને બહાર લાવો છો ત્યારે નલ એન્ડ વોઇડ ટુ સમ એક્સટેન્ડ થઈ જાય છે. અને જરા અછડતો એક પેલું અડી ગયું હોય એવી રીતે એ એ કવિતા ઉપર એ તત્વ અડેલું રહે છે અને એટલે એ ઝગમગ થાય કવિતા તરીકે અથવા સુંદર કવિતા ઓહો એવું થાય. તો એ મને ત્યારે પહેલી વાર સમજાયું કે કવિતા પદાર્થ એ ભલે આમ પાર્થિવ છે પણ પાર્થિવ નથી પણ, અને એને સાવ પાર્થિવ રીતે તમારે એની સાથે તમારું અનુસંધાન કરવાનું નથી. એની એક પવિત્રતા જાળવવાની છે, સેન્ક્ટિટી ઓફ પોએટ્રી, સેન્ક્ટિટી ઓફ લેંગ્વેજ, એ આજે આપણે જાળવીએ છીએ. કે ભાઈ જે ક્ષણે તમે એની સાથે કાવ્યતર જે વલણો છે એ બધા જ્યારે જોડશો, એટલે કલદાર કીર્તિ એ વખતે જે કંઈ થોડું ઘણું ચૈતન્ય જે જે વરખ જેવું ચઢેલું હશે કવિતા પર એ નથી રહેવાનું તમારી કવિતામાં અથવા સાહિત્ય કૃતિમાં ફોર ધેટ મેટર. આપે જે એક વાત કરી નરેશભાઈ એ તો મને બહુ જ સ્પર્શી ગઈ કે લખાય ત્યારે હું શતશઃ કવિ છું. બિલકુલ. પણ લખાણ પૂરું થયું પછી એની સાથેનું ડિટેચમેન્ટ છે. એટલે છેલ્લા કેટલાક વખત હું શું કરું છું અને મને એ એમ યોગ્ય લાગે છે કે લખ્યા પછીથી એ ફાઇલ કમ્પ્યુટરમાં ક્યાંક મૂકાઈ છે, બરાબર છે, તમે એના એની યોગ્ય જગ્યાએ મૂકી દીધી, પછી તમે એને વિસરી જ ગયા, પછી વળી પાછા ક્યારેક તમે બેઠા અને તમે એ ફાઇલ ખોલીને બેઠા તો તમે લાઈક અ લે મેન યુ કેન એડિટ ઇટ. એક કવિ નહીં પણ એક ઇતરજન અથવા એક સાવ લેમેન નહીં પણ કવિતામાં રસ અને સમજણ ધરાવતા ભાવકની રૂઈએ તમે જાણે વાંચતા હો એમ વાંચીને વળી પાસે તમે એમાં કવિ થઈને વળી એમાં સુધાર વધારે કરી શકો છો. આ ડિટેચમેન્ટનો એક આ ફાયદો થાય છે કે હું એને વળી પાછી સંમાર્જિત કરતી વખતે એની સાથે મને એના આગળની પહેલાં લખાયેલા વર્ઝન સાથે કોઈ આસક્તિ એવી બચી ના હોય અને હું એને એટલે એઝ અ કવિ હરીશભાઈ છે એ થર્ડ પાર્ટી છે અને એ એન્ટર થાય છે અને કાર્ય પૂર્ણ કરીને ફરી એકવાર પાછા બહાર આવી જાય. એટલે ફરી પાછો કવિ થાય ત્યારે પાછો 100% કવિ થાય. પણ આ મીનાશ્રુ જે એટલે હું તમને કહું કે તે જમાનામાં હરેન્દ્ર દવે મોટું નામ અને આપણને આદર પણ થાય એવી સરસ કવિતાઓ એને વાંચતા હોઈએ એટલે આપણા મનમાં આવે કે ભાઈ આપણે એવું હરીશ દવે તો લગભગ એને મળતું નામ થશે તો દિલીપકુમાર જે રીતે નામ બદલે યુસુફભાઈ માંથી એવી રીતે આપણે જરા જુદું કરો. પણ એનો ફાયદો મને શું થયો કે હું બ્રાહ્મણ છું કે વાણિયો છું કે એવી કોઈને ખબર ના પડે એટલે હું એક જ્ઞાતિવાદથી પર થઈ ગયો. મને શું જ શા માટે મીન વત્તા અશ્રુ. એટલે એક કવિતામાં આ પંક્તિ પણ આવે છે એક ગીતમાં કે કેમ કરી ઓળખશે ભાઈ હું તો પાણીમાં તરફડતી માછલી. એટલે એ ઇમેજ એવી છે કે તમારું પર્યાવરણ તમારી પીડા છે. એટલે તમારી પીડા જે છે તે જ્યારે એ એમાં ભળશે એટલે કે તમારી આજુબાજુ જે સરોવર છે એમાં ભળી જશે તો પછી એ વખતે એને છૂટી પાડીને કોઈ જોવાનું નથી અને જોઈ પણ નહીં શકે એ પીડાને. પણ તમે તો એ પીડાના પર્યાવરણની અંદર જ છો. આવી કોઈ ઇમેજ તરીકે એને મેં લીધેલું અને ખબર નહીં હવે ચાલી ગયું. પહેલી કવિતામાં મેં હરીશ મીના શું કરી દીધું એટલે પછી તો ચાલ્યું તો જવા દો ત્યારે બધા ઓળખે છે એ રીતે.
વાહ, ખૂબ આનંદ થયો હરીશભાઈ જી. આપની સાથે આપને મને કંઈ વધુ કહેવાનું હોય તો આપ કહી શકો. ના, આપણે ઘણી વાતો કરી છે, કશું એવું એ અર્થમાં તો કહેવા જેવું છે નહીં. પણ મને તો એવું લાગ્યું કે મેં પણ 1.5 કલાકનો સત્સંગ માણ્યો અત્યારે, કારણ કે અને અમારા આપણા જે દર્શકો છે એને પણ એક આનંદનો વિષય થાય કે હરીશ મીનાશ્રુ એવું નામ વાંચીને જ્યારે કવિતાથી ખૂબ આપણે તરબતર થઈ જઈએ છીએ, એ વ્યક્તિત્વ સમગ્ર તરબતર થયેલું છે, એટલે આ સર્જન. એટલે મૂળ મૂળ મુદ્દો એવો થયો કે આ તમારી સાથેની વાતચીતમાં આનંદ એ કે ભાઈ આપણે આપણી જાતને કોઈ એકેડેમિક ખોખાની અંદર આમ બદ્ધ નથી કરી દેતા, અને આપણને જે ઠીક પડે તે ગામ ગપાટા મારતા હોય એવી રીતે, પણ એમાં ઘણી એવી વસ્તુ આવે કે જેથી સાંભળનારને રસ પડે અને મને કહેવામાં પણ એમ થાય કે નહીં આ આપણે કઈ વાત આ. અને આ બધી જ વસ્તુ હું મારે, કારણ કે મારા માટે આ કવિતા એ પેલું ઈટ ક્રિકેટ સ્લીપ ક્રિકેટ જેવો કોઈ પદાર્થ છે જ નહીં. ગમે ત્યારે ધારો કે આપણને ત્યજી દેશે અથવા આપણે એને ત્યજી દઈશું તો બધું પહેલાંની જેમ જ જીવન ચાલશે. મૂળ મુદ્દો છે જીવન છે, અને એમાં એમાં તમારે કોઈ કે કેવી તમારી ચેતનાને કોઈ કેવા ઘાટ ઉપર તમે લઈ જવામાં મથો છો, બસ એટલું જ. એમાંય કોઈ આમ ઠાસ મારી શકાય એવું નથી, કારણ કે આમાં તો તકલીફ કઈ થાય છે કે આપણે 4 દિવસ કંઈક કર્યું ને 5મે દિવસે તો આપણી ઠાસ બહાર આવી જાય છે કે અમે મહાત્મા થઈ ગયા. એટલે આવું તેવું કશું છે નહીં. કવિ એટલે સાદો સીધો માણસ, જેમ કડીઓ હોય છે એમ કવિ હોય છે, અથવા એમ પેલો પોતાની રીતે મથતો એ તમે ભાઈ એમ એને જે કહો તે કે ભાઈ એ તો આધ્યાત્મિક પુરુષ ને બધા વળગણો છે, બધા આવા એપિથેટ આપીને કશો એનો મતલબ છે નહીં. જે કરવાનું છે એ વ્યક્તિએ પોતે પોતાના જીવનકાળ દરમિયાન મથીને પોતાના અહંકારને ઓગાળીને અને સાવ અહીં આમ સકલ તેજ તજ હોય નપુંસક યહ મતિ સુનેલે મેરી. કેટલા બધા તેજમાં આપણા જગારા મારીએ છીએ, કપાળ બધાના જગારા માર્યા કરે છે. સકલ તેજ તજ હોય નપુંસક નપુંસક યહ મતિ સુનેલે મેરી જીવત મૃતક દશા બિચારે પાવે વસ્તુ ઘનેરી. તો આ વાત છે કે જીવતે જીવત મૃતક થવું, મરવું, અને બનાવટી રીતે નહીં, સાચા જેન્યુઇન રીતે મરવું, પાવે વસ્તુ ઘનેરી. આનંદ થયો, બહુ જ અવભવ સાથે પ્રણામ કરું. અને મિત્રો, આપણે પણ એ આનંદનો વિષય લઈએ કે આપણી આ સુંદર મજાની ઘડીઓ અસ્તિત્વએ આપણને આપી, આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ. નમસ્કાર.